અમદાવાદમાં મંતવ્ય કોન્ક્લેવ 2022નું આયોજન કરવામાં આવ્યું છે। तो अमदावाद शहर में मंतव्य न्यूज द्वारा कॉन्क्लेव 2022 नु आयोजन करवामां आव्युं छे। विकास नो पर्याय बनी चुकेला गुजरात की गौरव गाथा यशोगान माटे मंतव्य न्यूजे आयोजित कर्यो छे मंतव्य कॉन्क्लेव 2022। नहीं मात्र गुजरात में परंतु गुजरात देश समग्र विश्व में कल्याणकारी भावना जगावे तेज अभ्यर्थना साथे विधिवत आ मंच आपणे खुल्लो मूकीए छे। अने हवे वेलकम स्पीच माटे हुं आमंत्रित करू छुं मंतव्य न्यूज आजे गुजरात ने ત્યારે મંતવ્ય ન્યૂઝના ફાઉન્ડર તેમજ ડિરેક્ટર શ્રી જીગ્રેશભાઈ જેઓ મંચ પર આવે અને પ્રાસંગિક ઉદ્બોધન કરે જીગ્રેશભાઈ પટેલ। मंतव्य न्यूज कॉन्क्लेव में आप सर्व मित्रों पधार्या छे। मंतव्य न्यूज परिवार वती आप सबनु स्वागत करूँ छु। मंतव्य न्यूज आम तो सचोट साचा छेवाड़ा गामडाना दरेक मानवीनो प्रश्न सरकार ने तंत्र सुधी पहोंचाड़ीए छीए। साथे साथे सामाजिक प्रवृत्ति जेम के अंगदान महादान अमे एक बधी जगह सारी रीते आखा गुजरात में 47 जगह एक साथ हमें एक सामाजिक कर्यो के अंगदान की बधाने जरूर है जे आपणे पहोंची नथी वर्ता एनु वीडियो एक मंतव्य रूप अमे झड़प्यू के न्यूज नु काम फक्त न्यूज नथी पण सामाजिक काम पण करवू जोईए अने एमने आप गुजरात की प्रजा ने अमने खूब सहकार मळ्यो। आज जेटला सिविल में कि बीजे अंग नौता मरता ये जे अंगदान नो जे आँख छे ये खूब ज ऊपर सुधी पहुंचो तेनो अमने खूब खूब आनंद छे। आपणा आ कार्यक्रम आम तो एवुं कहेवाय परंतु साथे हुए एटलू कहूँ कि आपणे माननीय वडाप्रधान पनोता पुत्र અને ખૂબ સારું કામ આપણને ગર્વ છે એમની પર કે એમણે જે કર્યું છે દરેક વડાપ્રધાનોને નકારી ન શકાય કે એમણે ખૂબ સારું કર્યું છે। ભાઈ આપણા શ્રીમાન મુખ્યમંત્રી શ્રી ડબલ એન્જિન ની સરકાર એન્જિનમાં ડબલ હોય રેલવેમાં બે ગાડી ની જગ્યાએ એક ગાડી હોય અને બે એન્જિન હોય તેની સ્પીડ પાકતું ગુજરાત દોડતું ગુજરાત આમ કહું તે પૂર્વથી पश्चिम अने उत्तर थी दक्षिण 10-20 किलोमीटर की अपनी जीआईडीसी आ रही है। एटले शक्य बने
અને આપણા જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયા પધાર્યા છે. એ પણ અત્યારે આમ આપણે જોઈએ કોઈ સમસ્યા લઈને ઇન્ડસ્ટ્રી જાય છે ને તો મેં એક દાખલો જોયો છે. આમ ઊભા ઊભા સહી કરે હા કે શું કામ છે બોલો, આમ લાઈન લાગી હોય પણ આમ ડિસિઝન તરત લે. એવી જ રીતે ઋષિકેશભાઈ એમનું પણ આમ એવું કહું કે રાજસ્થાનનો બાળક ક્યાંક પડી ગયો ઝાડ પરથી, સાહેબ હું ભૂલતો ના હોય તો, અને જાતે કેટલા આમ એમનું હૃદય કહેવાય કે જાતે એમને ખબર કરવા ગયા અને એમને પૂછ્યું અને એને સહાનુભૂતિ એની એના પરિવારને કેટલું સરસ એના મધર ફાધર તમે મળ્યા. તેમણે કહ્યું કે રાજસ્થાન નહીં પણ ગુજરાતને અમને જે અહીંયા આવકાર મળ્યો છે, સેવા મળી છે હેલ્થમાં સારી રીતે એમને સર્જરીથી અને જીવન પછી, ગણેશભાઈ મોદી કેટલું સરસ કામ કે અત્યારે ટુરિઝમ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જુઓ પાવાગઢ, આજે રોજની 2 લાખ પબ્લિક તો ફક્ત માતાના દર્શન કરવા આવે છે. દર રવિવારે હું ગયો, મને જાતનો અનુભવ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે જે આપણે સપનું હતું કે સૌથી ઊંચું પ્રતિબિંબ આપણને મળ્યું સરદાર સાહેબ લોખંડ પુરુષ જેને કહેવાયા, નરેન્દ્ર મોદીએ આપણને કેટલું સાહેબે આપ્યું આપણને, આજે રોજના 25-30 હજાર પ્રવાસીઓ આપણને ગુજરાતમાં આવે છે તેનો સીધો જ લાભ ઇન્ડસ્ટ્રીથી લઈને ટુરિઝમ ક્ષેત્રે આપણને મળી રહ્યો છે, દરેકને એનો લાભ મળી રહ્યો છે. અને આપણા માટે ગર્વની વાત છે કે આજની અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સ્થાન મેળવી લીધું છે. એટલે ગુજરાતી હોવું એના વિશે બીજું મારે શું જોઈએ કે આપણે શું જોઈએ? સાથે નિર્ણય પણ લઈ લે, આવા મહાનુભવ મિનિસ્ટરો આપણને મળ્યા છે ભૂપેન્દ્રભાઈની સરકારમાં, એટલે ખૂબ આનંદની વાત. એના આટલા સારા આપણને મિનિસ્ટરો મળ્યા હોય એનો આપણને ખૂબ આનંદ છે. હું તમારા બધા વતી દરેક વતી બધાને ભૂપેન્દ્રભાઈ તથા તેમની સરકારનો ખૂબ ખૂબ આનંદ અને ઉત્સાહભેર તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ લોકો પણ અહીંયા પધાર્યા એટલે ખૂબ આનંદ છે. મંતવ્યના દર્શકો, મંતવ્ય ન્યૂઝ ધીરે ધીરે ખૂબ સારી સફર કરી રહી છે, એમાં આપ લોકોનો સહકાર છે, એટલે અમને ખૂબ આનંદ થયો અને આવો નવો સહકાર આપતા રહેશો. જય હિન્દ ગરવી, જય જય ગરવી ગુજરાત, નમસ્કાર. જિગ્નેશભાઈ જયારે જયારે વાત આવે ત્યારે ખૂબ જ સરળ સ્વભાવ, સરળ હૃદય, અને અમારે પણ ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક તેનો ઉકેલ આવે એવા સાહેબે જે પ્રમાણે સુંદર મજાનું વક્તવ્ય આપ્યું, ચર્ચાને આપણે આગળ વધાર્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે જયારે આ વિષય પર આપણે વાત કરવી છે ત્યારે રાજ્ય સરકારે જે જુદા જુદા કાર્યો હાથ ધર્યા છે તેમાં સૌથી મહત્વનું જો કોઈ ક્ષેત્ર હોય તો તે છે આરોગ્ય. અને આરોગ્ય ક્ષેત્રની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે 5 લાખ સુધીના મફત સારવારની વાત હોય તો ત્યાં પણ આપણને ક્યાંક થાય કે ક્યાંક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને જે પ્રમાણે ડબલ એન્જિનની સરકારને આગળ વધારે છે અને તેનું શ્રેય છે તે રાજ્ય સરકારને જાય છે તેવું આપણે ચોક્કસથી કહી શકીએ. ઋષિકેશ પટેલ ખૂબ જ સરળ સ્વભાવ, હસમુખો ચહેરો, મિલનસર સ્વભાવ, તેમની પણ આપણે વાત કરવી છે. અને તેની પણ પહેલા જો વાત કરવામાં આવે તો પૂર્ણેશ મોદી અત્યારે આપણી સાથે છે, તેમની સ્પીચ, તેમનું વક્તવ્ય, તેમના જે કાર્યો થયા છે તેની પણ આપણે વાત કરીશું, વિસ્તૃત ચર્ચા કરવી છે, જાણવું છે એમના ખાતામાં કયા કયા કાર્યોને સૌથી વિશેષ વેગ મળ્યો છે તે આપણે સમજવું છે. પૂર્ણેશ મોદીની જો વાત કરવામાં આવે તો ખૂબ જ નાના કાર્યકરથી જયારે શરૂઆત એક મંત્રી સુધી તેમની જે સફર રહી છે તેની જયારે આપણે વાત કરીએ તો એ સફર ક્યાંક રોમાંચક રહી છે, એમાં કંઈક આપણને મેસેજ મળે, કંઈક શીખવા મળે એ બાબત એમાં ફલિત થતી હોય છે. પૂર્ણેશ મોદીની વાત કરીએ છીએ, ખૂબ જ ગરીબીમાં તેમણે પોતાનું બાળપણ છે તે વિતાવ્યું છે, સખત પ્રકારો છે તેની વચ્ચે જે સંઘર્ષ કરવામાં આવ્યો છે, ચહા વેચવા થી લઈને કરી છે, અને આજે આપણે જાણીએ છીએ કે મંત્રી પદમાં ખૂબ જ સારામાં સારા કાર્યો, વિકાસ કાર્યો તેઓ કરી રહ્યા છે. પ્રવાસન વિભાગના ક્ષેત્રની જયારે વાત આવે તો તેમાં પણ જે કાર્યો છે આપણને ઉડીને આંખે વળગે છે. સોમનાથ યાત્રાધામ વિકાસની વાત આવે તો તે આપણી નજરની સામે છે. માં અંબાના ધામની વાત કરીએ, માં બહુચરના ધામની વાત કરીએ, જે વિકાસ કાર્યો છે અને ત્યાં પણ આપણને અનુભૂતિ થાય છે કે એની ડબલ એન્જિનની સરકાર છે.
પૂર્ણેશ મોદી પ્રવાસન તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રી મંચ પર આવે અને સાથે જ મંતવ્ય ન્યૂઝના ડિરેક્ટર શ્રી જિગ્નેશભાઈ પટેલને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરે. તો જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ શ્રી પૂર્ણેશ મોદી પ્રવાસન તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રી. ખૂબ ખૂબ આભાર શ્રી પૂર્ણેશ મોદી સર તેમજ શ્રી જિગ્નેશભાઈ પટેલ સર. બિરાજમાન થશો સર. વિકાસની જ્યારે વાત આવે છે, પ્રવાસન વિકાસની વાત આવે છે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જ્યારે વાત આવે છે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને જે વિકાસ કર્યો છે, પ્રવાસીઓની સુવિધા માટે જે પગલાં ભર્યા છે, ત્યારે આ સરાહનીય કૃત્ય છે તેને હંમેશા આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે શ્રી પૂર્ણેશ મોદી સર પાસેથી સમજવાની કોશિશ કરવી છે કે રાજ્ય સરકારે જે વિધિવત પગલાં ભર્યા છે, કયા કયા સ્ટેપ્સ છે અને આ સ્ટેપ્સ થકી જનતાની સુખાકારીમાં કેટલો વધારો થયો છે. પૂર્ણેશ સર. સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝ 24/7 મનની વાત મંતવ્યના રૂપે આજે જે આ કોન્ક્લેવ યોજીને અમને જે આમંત્રણ આપ્યું છે એમનું સ્વાગત કર્યું છે બદલ આપ સૌનો આભાર માનું છું. સરકારની વાત અલગ અલગ સ્તર ઉપર કરવી અને એમાં પણ કાંઈક ન્યૂઝ ચેનલ જોડે અને બધા પ્રતિષ્ઠિત આગેવાનો જોડે સરકારના વિભાગની વાતો, લીધેલા નિર્ણયો, કરેલા કામો એની વાત કરતાં આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આપણી વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પણ ઉપસ્થિત છે, સમાજ કલ્યાણ વિભાગના પ્રદીપભાઈ પણ ઉપસ્થિત છે, ઉદ્યોગ અને માર્ગ અને મકાનના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે. લગભગ અમારે 16 તારીખે 1 વર્ષ અમારું પૂરું થશે મંત્રી બન્યાને. આ 1 વર્ષના કાર્યકાળમાં યાત્રાધામ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, વાહન વ્યવહાર અને થોડાક દિવસ પહેલાં સુધી મારી પાસે માર્ગ અને મકાન પણ વિભાગ હતો. યાત્રાધામની અંદર જે આપણા અનેક લોકોની જે શ્રદ્ધા, એમ કહેવાય કે ભગવાન પ્રત્યેની દરેક મનુષ્યની અખૂટ શ્રદ્ધા અને એમાં પાવાગઢ, ડાકોર, શામળાજી અને અંબાજી, પાલીતાણા, જૂનાગઢ અને સોમનાથ અને દ્વારકા, આ 8-8 વિભાગમાં શરૂઆતથી જ અમે 8-8 યાત્રાધામની અંદર સંપૂર્ણપણે રસ લઈને 20 મુદ્દાનો એજન્ડા નક્કી થયો કે મંદિરની કેમ્પસની અંદર અને 12 મુદ્દા કેમ્પસની બહાર, જેમાં 24/7 સફાઈ, LED, એક્ઝિટ વ્યવસ્થા જવાની કોઈ ઇમરજન્સીમાં, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, પગરખાની વ્યવસ્થા, દર્શનની વ્યવસ્થા, વૃદ્ધ અને મહિલાઓ માટેની અલગ અલાયદી વ્યવસ્થા, કેમ્પસની અંદર TVના માધ્યમથી બધાને દર્શન થાય એની વ્યવસ્થા અને સ્પેશિયલ સવાર અને સાંજ
આરતીના સમયે સોશિયલ મીડિયાના ભાગરૂપે સમગ્ર ગુજરાત દેશ દુનિયાની લોકો એ જોઈ શકે. આરતી પોતાના ઘરે લાઈવ ટેલિકાસ્ટ જીવન પ્રસારણથી જોઈ શકે એવી વ્યવસ્થા, ટોટલ ઇલેક્ટ્રિફિકેશન કન્સીલ હોવો જોઈએ, અને આવી અનેક સુવિધા 20 જેટલી નાની મોટી સુવિધા એમાં હોવી જોઈએ. આ પ્રકારના અમે 8-8 યાત્રા ધામની અંદર મીટિંગ લીધી કલેક્ટરશ્રી, ટ્રસ્ટીઓ અને સાથે સાથે બહાર. દાખલા તરીકે અંબાજી મંદિર છે તો એનો જે ટ્રાફિક જે છે તે બધાએ અંબાજી મંદિર પાસેથી જ આગળ જવું પડે હાઈવેમાં, તો બાયપાસ રોડ જેને કારણે પ્રોપર અંબાજી મંદિરની આજુબાજુ ટ્રાફિક ઓછો થાય. યાત્રાળુ આજે પણ 25 લાખ લોકો આ ભાદરવી પૂનમનો મેળો 5 તારીખથી 10 તારીખ આજની જ વાત, તો આટલા બધા લોકો દર્શન માટે આવે, શ્રદ્ધાપૂર્વક આવે. બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવી પડે, પાર્કિંગની વ્યવસ્થા કરવી પડે, ગેસ્ટ હાઉસની વ્યવસ્થા કરવી પડે, અમારા સર્કિટ હાઉસ અમારે ડેવલપમેન્ટ કરવા પડે, સાથે સાથે બ્યુટિફિકેશન તળાવ હોય, અને ભિક્ષુક મુક્ત યાત્રાધામ જે નોંધારાનો આધાર, સરકારના 14 વિભાગ એ કામ કરીને અમે પહેલો પ્રયોગ રાજપીપળા કર્યો હતો, જ્યાં હું પ્રભારી મંત્રી નર્મદા જિલ્લાનો છું. તો ત્યાં જેટલા પણ ભિક્ષુકો હતા, જેટલા પણ રોડ પર સુરારા હતા, એનો કોઈ ઉપર આભ અને નીચે ધરતી એવા વ્યક્તિને શોધીને રાજપીપળામાં 156 જેટલા લોકોને 14 યોજનાનો લાભ આપીને એને એક જગ્યાએ રાખ્યા, એને ટ્રેનિંગ આપી, તાલીમ આપી, એને કપડાં આપ્યા, એને રૂમ આપ્યો, એને બેડ આપ્યો, એને ગાદલા તકિયા આપ્યા. તો ભિક્ષુક મુક્ત યાત્રાધામ બને એના માટે અમે આ 12 જેટલી યોજના કેમ્પસની બહાર, સાથે સાથે આ બધા જગ્યા ઉપર હેલીપોર્ટ, એક નાનકડું એરપોર્ટ કક્ષક, નાનકડું વિમાન નહીં પરંતુ હેલિકોપ્ટર ઉતરે એવું એક પોર્ટ, હેલિપોર્ટ બનાવવાનું. આવનારા દિવસોમાં અનેક યાત્રાળુ આવે તો કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એના માટે બધી વ્યવસ્થા ઊભી કરવી, આ પ્રકારનું શરૂઆતથી અમે અભિયાન હાથ ધર્યું. અને પ્રવાસન વિભાગ તો ગજબનો છે. ગુજરાતને જે કુદરતે સૌંદર્ય આપ્યું છે, જે સુંદરતા આપી છે, પ્રથમ જ્યોતિર્લિંગ, મહાનગર અને મહાસાગરના કિનારે તમે જો દક્ષિણ ધ્રુવ સુધીનું પાણી, કોઈ જમીનનો ભૂભાગ નથી એવી જગ્યાએ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું, ત્યાંથી આગળ જાઓ એટલે કૃષ્ણ ભગવાનને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ આપણને અનુભૂતિ થાય એવું સ્થળ, એના ડેવલપમેન્ટ માટે 47 કરોડ સરકાર ખર્ચે, આનો પ્રચાર અને પ્રસાર અમે આખા વિશ્વમાં કરવાના છે કે ભગવાન કૃષ્ણ આપણા ગુજરાતના અને રુક્ષ્મણી દેવી નોર્થ ઇસ્ટ, આસામ, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તો ત્યાંથી અહીંયા વિવાહ થયા, એના ફેરા ફળ્યા, એમની આખી જાન નીકળી હતી. તો આખો આ કેવો અદ્ભુત પ્રસંગ, આજે પણ બધું મોજૂદ છે ત્યાં. તો એને ડેવલપમેન્ટ કરવાનું કામ, એનાથી આગળ વધીએ તો દ્વારકા, દ્વારકાની અંદર તો બેટ દ્વારકા અને દ્વારકાની વચ્ચે દરિયાની અંદર અમે સિગ્નેચર બ્રિજ બનાવી રહ્યા છે, અને હમણાં થોડા દિવસ પહેલા એટલે લગભગ 20 ઓગસ્ટે હું ત્યાં હતો, દરિયાની અંદર અમે વહાણમાં 300 મીટર ઉપર ક્રેઇનમાં ગયા, 300 ફૂટ 100 મીટર ઉપર, અને ત્યાં જે સિગ્નેચર બ્રિજ છે એ કેબલ છે, કેબલનું ઉપરના ધાર ઉપર આખો મોરપીચ એ બનાવ્યો છે આપણે.
તો બંનેને જોડતી કડી આજે કેટલા વર્ષો પછી સિદ્ધ થવાની છે. બે દ્વારકાનું વર્ણન તો અનેક લોકોએ કર્યું છે, પરંતુ આ પ્રવાસન વિભાગ આજે આ બંને દ્વારકાને જોડીને એ દ્વારકાની અંદર ટાવર હોય, બીચ હોય, ભગવાનનું જે અંદર મંદિર હતું જીર્ણોદ્ધાર થવાનો છે. અને જે પ્રમાણે આપણે બનારસ જોયું, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાશી વિશ્વનાથ મંદિરનું જે આખું આજુબાજુનું પેરાફરી, એવી જ રીતે મંદિરની સામે સીધો દરિયા કિનારે હોય આખો વિસ્તાર ખુલી જાય આ પ્રકારની વ્યવસ્થા ઉત્તર બનાસકાંઠામાં જોઈએ તો નડાબેટ સોઈ ગામ સીમા દર્શન, યુવાનોમાં દેશભક્તિના સંસ્કારનું સિંચન થાય અને બધી વસ્તુ જે વાઘા બોર્ડર ઉપર કરતાં પણ વધુ સદર સગવડ સવલત આપણે અહીંયા ઊભી કરી છે. આમ પણ સરહદની વાત આવે એટલે ગુજરાતના પિલરો, પછી જી પિલરો ચાલુ થાય ને પછી પિલર નંબર 1175 થી લઈને કાશ્મીરનો પિલર, એક આખી ભારત પાકિસ્તાનની બોર્ડર આંતરરાષ્ટ્રીય સરહદ, અને બીજી બાજુ શ્રીનગર લેહ લડાખ ઉપરથી સીધી અરુણાચલ પ્રદેશથી બોર્ડર, આ આખા વિસ્તારમાં માત્ર ને માત્ર વાઘા બોર્ડર કે જે એક ટુરિઝમનું આખા ભારતના લોકો જાય છે, એના કરતાં વધારે સગવડ આપણે અહીંયા સુઈ ગામની અંદર નડાબેટમાં ઉપલબ્ધ કરાવી છે. અંબાજી મંદિરની ચારે તરફ 51 શક્તિપીઠના દર્શન આદરણીય પ્રધાનમંત્રીજીએ કર્યા બાદ અમારા અત્યારના વખતમાં અમે એને સૌથી ઊંચામાં ઊંચી જગ્યાઓ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો વિશ્વનો પ્રથમ ક્રમ આવે એ રીતના આપણે શરૂ કરાવ્યો છે. શામળાજી એની ઉપર આબુ જવા માટેના જે સર્કિટ, કારણ કે આબુ અને અંબાજી લોકો આવે એટલે એ આખી સર્કિટની યાત્રા પૂરી કરે. એ જ પ્રમાણે જોઈએ તો ગીર સાસણની અંદર સિંહ તમે રસ્તામાં ફરતા હોય, એક જંગલ ટુરિઝમ, અમારે અનેક પ્રકારના ટુરિઝમ છે, ધાર્મિક ટુરિઝમ છે, એડવેન્ચર ટુરિઝમ છે, બીચ ટુરિઝમ છે, મેડિકલ ટુરિઝમ છે, અને હવે હવે તો એરોસ્પેસ ટુરિઝમમાં આગળ વધી રહ્યા છે કે આપણે પોતે ચંદ્ર પર હોઈએ એવી અનુભૂતિ થાય. ગુરુત્વાકર્ષણ બળ 0, તો આ બધી દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે. ડાકોરનું ડેવલપમેન્ટ હોય, પાવાગઢનો પહેલો ફેસ આપણે 124 કરોડના ખર્ચે જોયો, બધા દાદર સ્ફૂટલી ચડી શકાય, હવે તકલીફ નહીં થાય. 2 લાખ લોકો રોજ આવતા હોય તો દાદર ચડવાની રોપ વે કેટલા લોકોને લઈ જશે, તે છતાં પણ રોપ વેનો સેકન્ડ પાર્ટ અને લિફ્ટ, 72 મીટર ઊંચી લિફ્ટ, એ 2 લિફ્ટ 20 લોકો બેસી શકે એક સાથે, સીધા મંદિરમાં પ્રવેશ મળે, ડુંગર સીધો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વની અંદર એક જમાનો હતો કે જ્યારે પ્રવાસીઓ આવતા હતા ત્યારે આપણે તાજમહેલ જોવા આવતા હતા, આજે સમગ્ર વિશ્વની અંદર સૌથી પહેલાં એ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની ઊંચેમાં ઊંચી પ્રતિમા જોવા આખું વિશ્વ અહીંયા આવે છે. જી, સાચા અર્થમાં કહીએ તો સરદાર સાહેબને આપણે ગુજરાત હિન્દુસ્તાનની બહાર આખા વિશ્વ ફલક ઉપર લાવ્યા. આપણે સાપુતારા, અત્યારે મોન્સૂન ફેસ્ટિવલ કર્યો, આપણે આખા ભારતનું જો કોઈ સ્વર્ગ હોય કાશ્મીર, તો ગુજરાતનું સ્વર્ગ સાપુતારા ડાંગ જિલ્લો છે આપણો. એની વરસાદની ઋતુ હોય, ઠંડીની ઋતુ હોય, ગરમીની ઋતુ હોય, તો ચારે તરફ કુદરતે આપણને સૌંદર્ય સુંદરતા આપી છે, અને એને બધી જ જગ્યાઓ પર લોકો આવે, આવે એટલે રહે, એટલે રહેવાનું, જમવાનું, મોટર ગાઈડ, કુક, ડ્રાઈવર, અનેક ફેસિલિટી મળે, આ બધી બાબતોમાં સરકાર બંને વિભાગમાં કાર્યરત છે. બિલકુલ, કામની વાત કરીએ તો 222 દિવસમાં 222 નિર્ણય કર્યા છે, પહેલા કઈ ખૂટે એમ જ નથી. વાહન વ્યવહારની વાત કરીએ તો આરટીઓમાં 20-20 પ્રકારની અંદર ફેસલેસ, જવાનું જ નહીં, ઘર બેઠા ગમે ત્યારે ઈચ્છા થાય
ઓનલાઈન કામ થાય. અમે વિચારી રહ્યા છીએ આવનારા દિવસોમાં ડ્રાઇવિંગ લાયસન્સ પણ ઓનલાઈન જ થઈ જાય, જવું જ નહીં પડે તમારે. એ પ્રકારનો અમે સોફ્ટવેર જોઈ રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ. સોફ્ટવેરવાળાનો પણ અમે ચર્ચા વિચારણા હેઠળ છે. આ બધું આવનારા દિવસોમાં બહુ ક્રાંતિ થવાની છે. બિલકુલ, બહુ મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે સરે વાત કરી, અહીં એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એમાં સરકારને, રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર તરફથી પ્રેરક બળ પૂરું પડે છે અને એટલા માટે આપણે કહીએ છીએ ડબલ એન્જિનની સરકાર. પણ બહુ સ્વાભાવિક છે કે ન્યૂઝ ચેનલ તરફથી શું તો કેટલાક સવાલો અમારા તરફથી પણ હશે. આપણે બહુ સરસ વાત કરી સર, જે વિકાસ કાર્યોની છે તેમાં આદિવાસી વિકાસ માટે જો સૌથી વિશેષ બાબત હોય તો તે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિકાસ કરવામાં આવ્યો, પર્યટન સ્થળ તરીકે વિકાસ થયો છે. આજે સહેજે શનિ રવિ આપણે જોઈએ છીએ કે 50,000 થી 1,00,000 જેટલી મેદની એક દિવસમાં જતી હોય તો એ જ બતાવે છે કે એ સ્થળ એક સમય ત્યાં કશું જ નહોતું, કારણ કે વિકાસની દ્રષ્ટિએ, પર્યટનની દ્રષ્ટિએ એ જે નવું ડેવલપ કરવામાં આવ્યું એવું આપણે કહી શકાય. પણ પ્રશ્ન એ પણ છે કે તેનાથી આજુબાજુના લોકો, સ્થાનિક લોકો, આદિવાસી લોકો, એને શું લાભ થયો, કેટલો લાભ થયો? ચોક્કસ, છેલ્લા 6-1 મહિનામાં અમે હવે ઓથોરિટી જોડે મિટિંગ કરું છે. જિલ્લાનો પ્રભારી છું, નર્મદા જિલ્લાનો. જી, નાના મોટા પ્રશ્ન અનેક ઉકેલીએ છીએ. દાખલા તરીકે હમણાંની જ ઘટના, સફાઈ કર્મચારીને છૂટા કર્યા હતા જે તે કારણોસર. છેલ્લી મિટિંગ હમણાં અમારા એરોડ્રામનું નિરીક્ષણ હતું ત્યારે મેં લીધી કે ભાઈ તમે નહીં લેવાના હોય તો અમારું પ્રવાસન વિભાગ, આ 70 જેટલા કર્મચારીઓને અમે પ્રવાસન વિભાગના માધ્યમથી સફાઈના સ્થાનિક લોકોને લઈ લેશું. સીધો નિર્ણય કર્યો હતો. એટલે ત્યાંથી દરખાસ્ત તમે કરો કે તમે કરીએ કે પ્રવાસન વિભાગ કરે. રિક્ષાવાળા સ્થાનિક, એને પાસ લેવો પડે, SRP વાળા રોકે. એટલે મિટિંગમાં ચર્ચા નીકળી કે ભાઈ સ્થાનિક રિક્ષાવાળા જે રોજીરોટી પ્રાપ્ત કરે છે એને કોઈ તકલીફ નહીં થવી જોઈએ, પરમેનન્ટ એને પાસ આપી દો અને આ બધી રિક્ષા ત્યાં ફરી શકે. અત્યારે ત્યાં આપણે 0 પોલ્યુશન, ઇલેક્ટ્રિક બધી બસો છે. આ બધી રિક્ષા ડીઝલ પેટ્રોલવાળી છે, પણ સ્થાનિક રોજગાર પ્રાપ્ત થાય એટલા માટે આપણે એને કન્સિડર કર્યા છે, ચાલુ રાખ્યા છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે થોડી દુકાનો છે, તો આ દુકાનને શિફ્ટ કરીને અમે નવી દુકાન બનાવી છે, એમાં અમે એને લઈ જવાના છે માનમેન. જી, તો આવી અનેક લોકોને ફાયદો થવાનો. અને કલ્પના ન કરો, આવનારા 5-10-15 વર્ષમાં તો તમે આખી કાયાપલટ થવાની છે. અહીંયા વિદેશી, આ તો 2 વર્ષ કોરોનાના કારણે આપણે પ્રવાસીઓ ઘણા ઓછા આવ્યા, પણ જે આવનારનું પ્રમાણ જે વધશે તો હોટલ ઇન્ડસ્ટ્રી, તેના ગાઈડ, હોટલની અંદરના કુક, વેઇટર, ફોર વ્હીલર અને સ્ટેચ્યુથી સાપુતારાનો પણ રોડ અમે 225 કિલોમીટરનો, 10 મીટરનો, ડેડિયાપાડા, ડેડિયાપાડાથી ઉકાઈ ડેમ, ઉકાઈ ડેમથી સોનગઢ થઈને, સુબીર થઈને, આહવા, આહવાથી ગલકુંડ થઈને સાપુતારા, આ એક કનેક્ટિવિટી પણ રોડની અમે એલાઇનમેન્ટ પણ કરી છે. ટ્રાઇબલ સર્કિટ કહી શકાય, ટ્રાઇબલ કરી શકાય, જંગલ એડવેન્ચર કરી શકાય. ગીરા ધોધ છે, અંજની હનુમાન દાદાનું જન્મસ્થળ અંજની કુંડ છે, ત્યાં મહાભારત વખતનું પંપા સરોવર છે, ભગવાન રામ સાક્ષાત આવ્યા, સબરીના બોરચાઈકા સબરી મંદિર છે, અનેક પ્રકારનું. અને અમે તો 5,000 રૂપિયા સબસિડી નક્કી કરી છે કે જે આદિવાસી નાગરિક ગુજરાતનો જ્યારે પણ અયોધ્યા ભગવાન રામચંદ્રને જાય, સબરીના વંશજ તરીકે 5,000 રૂપિયા સબસિડી પર હેડ અમે આપવાના છે. એને ભગવાન રામચંદ્ર મહારાજ જોડે આપણે જોડ્યા છે, આપણે કારણ કે સીધો સંપર્ક છે. ગુજરાતની અંદર એક તરફ કૃષ્ણ ભગવાન દ્વારકામાં, બીજી તરફ ડાંગની જિલ્લાની અંદર ભગવાન રામચંદ્ર કે જ્યાં સબરી માતાના બોર, ત્યાં બધા જ સ્થળો છે. સુબીર પણ છે, બોરડીવાડ પણ છે. સબરી માતા ત્યાં જે ટેકરી પર હતા ત્યાં મંદિરે બનાવ્યું છે. 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ સરકારે હમણાં આપી છે. અને ભગવાન શંકરનું હેડક્વાર્ટર જુનાગઢ, તો આ ત્રણેત્રણ દેવતાઓ આપણા ગુજરાતની પવિત્ર ભૂમિ ઉપર. તો અહીંયાનું જે ધાર્મિક ટુરિઝમ છે ગજબ છે, ગજબ. અને એટલા માટે અત્યારે ભાદરવી સુદ પૂનમમાં 90 લાખના ખર્ચે લાઇટિંગ ડેકોરેશન આપણે અંબાજી કર્યું આ 5-10 તારીખમાં.
47 લાખ રૂપિયાના ખર્ચે આપણે 750 કર્મચારીને 24/7 રાઉન્ડ ધ ક્લોક સફાઈ કર્મચારીને ત્યાં નિમણૂક આપી અને 5 કરોડના ખર્ચે આવી તમામ ફેસિલિટી ઊભી કરી, જેને કારણે આજે કોઈ પણ એમ કહી શકે કે સૌથી બેસ્ટ વ્યવસ્થા, ભલે 25 લાખ લોકો આવ્યા હોય પણ સંપૂર્ણ સુવિધા ગુજરાત સરકારે અંબાજીમાં ભાદરવી સુદ પૂનમના મેળામાં આ 5 તારીખથી 10 તારીખમાં પૂરી પાડ્યા. બિલકુલ, ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે ને, જે પ્રમાણે અત્યારે ભાદરવી પૂનમનો મેળો પણ ચાલે છે ને, આપણે જાણીએ છીએ કે રોજ 5 થી 10 લાખની જનતા જ્યારે ઉમટી પડતી હોય ત્યારે સ્વચ્છતાનું પાલન થવું એટલું જરૂરી છે અને એ મુદ્દે યાત્રાધામ વિકાસ બોર્ડ કામગીરી કરે છે તે સ્પષ્ટપણે જોવાય છે. દર્શકોમાંથી પ્રેક્ષકોમાંથી કોઈ પ્રશ્ન હોય તો તે પણ આપણે લઈશું, પણ સર એક બીજો સવાલ મારો છે મંતવ્ય ન્યૂઝ તરફથી છે. સવાલ એ છે કે આપ નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છો, થોડા સમય પહેલાં રાજ્ય સરકાર તરફથી એર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી હતી, તેનો લાભ જનતાને કેવો મળી રહ્યો છે, તેનો ઉપયોગ કેવો થઈ રહ્યો છે એ જાણવું છે. નાગરિક ઉડ્ડયનની અંદર પહેલામાં પહેલો નિર્ણય કર્યો કે આપણા 251 તાલુકાની અંદર હેલિપેડ હોવા જોઈએ, કોઈ પણ તાલુકો હેલિપેડ વગરનો નહીં રહી જાય. બીજું, જેટલી પણ એર સ્ટ્રીપ છે અમારી નાની મોટી 18-20, એ અમરેલીની હોય, મોરબીની હોય, કેશોદની હોય, પોરબંદરની હોય, ભુજની હોય, નાના નાના સ્થળે, માંડવી હોય, અંકલેશ્વર, રાજપીપળા, અંકલેશ્વર તો હમણાં મેં નિરીક્ષણ કરીને આવ્યો છું. 100 કરોડના ખર્ચે રનવે બનવાનો છે, 2 કિલોમીટર કાર્ગો, અને બીજા ફેઝની અંદર એનું બધું એરપોર્ટના એ આવશે ને, સમગ્ર દક્ષિણ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેલ, દહેજ હોય, અંકલેશ્વર હોય, વાપી હોય, પાંડેસરા હોય, કડોદરા હોય, આ તમામ ઇન્ડસ્ટ્રી બેઝ અને ખેડૂતો હોય, આ બધાનો કાર્ગો મારફત એ સીધો એ હેલિકોપ્ટરનો રનવેનો ઉપયોગ બોઈંગ 737 ઉતરી શકે એ કેપેસિટીનું, તો એ બનાવવા જરા જઈ રહ્યા છે. ટૂંકમાં આવનારા દિવસોમાં જે પ્રમાણે વિદેશની અંદર ગતિવિધિ ચાલે છે એ જોતા 2-સીટર 4-સીટર જે નાના નાના આપણા પ્લેન છે, આ પ્લેન આવનારા દિવસોમાં જે પ્રમાણે અત્યારે જે 4-વ્હીલ જમીન પર ચાલે છે એ 5-10 વર્ષના ટૂંકા ગાળામાં સમગ્ર ગુજરાતની અંદર 700 મીટરના ખેતરના રનવે ઉતરી શકે એવા આપણા બધા એરક્રાફ્ટો બહુ મોટા પ્રમાણમાં આવવાના છે. આ બધા રનવે આપણને ઓછા પડવાના છે. આપણે આશા રાખીએ કે આ અને 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 અમદાવાદ, સુરતથી અમદાવાદ આવીએ જેટલો ખર્ચ પેટ્રોલ ડીઝલનો થાય એટલા જ રૂપિયામાં એ પ્લેનનું પણ ફ્યુલ જવાનું છે. બિલકુલ, સમયની બચત, ટેકનોલોજીનો ઉપયોગ અને સૌનો સાથ સૌનો વિકાસ એ ભાવના સાથે સરકાર આગળ વધી રહી છે. તમારો પ્રશ્ન એર એમ્બ્યુલન્સ, અમારી પાસે 2 વિમાન હતા. જી, હાલનું નવું વિમાન અત્યારે આદરણીય મુખ્યમંત્રીશ્રીનું છે. જી, પણ જૂનું જે વિમાન હતું એને પણ આપણે ઉપયોગ કરીને એને કન્વર્ટ કરીને એર એમ્બ્યુલન્સમાં અમદાવાદ મુકામે મૂક્યું, જ્યાંથી કોઈ પણ કોલ આવે 2-3 જણાએ મદદ પણ લીધી છે. જ્યારે અંગદાન દેહદાનની વાત હોય, કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ હોય અને એનું હૃદય લઈ જવાનું હોય ભારતના એક ખૂણેથી બીજે ખૂણે, તો ત્યારે આવી એરબસની જરૂર પડે, તો તેવા સમયે અમદાવાદની અંદર એ આ 108 જ છે. તમે માની લો કે અહીંયા આપણે બેઠા છે અમદાવાદ, તો અહીંયાથી 108 આવે એરપોર્ટ પર જાય, એરપોર્ટ પર એ એમ્બ્યુલન્સની અંદર શરીરનો કોઈ પણ અંગ લઈને ત્યાં જે તે શહેરમાં હૈદરાબાદ હોય કે બેંગ્લોર જાય અને ત્યાંથી પાછું 108 એ હોસ્પિટલ જાય. એટલે 108ની ભૂમિકામાં અમારી એર એમ્બ્યુલન્સ એ અત્યારે કામ કરી રહી છે. અને આ તો ન કરે નારાયણ, કોઈ વ્યક્તિનો જીવ બચે, એક એક વ્યક્તિનો જીવ બચાવવા માટે ગુજરાત સરકાર ક્યારે કોઈ કમી છોડતી નથી. કટિબદ્ધ સરકાર, આગળ પડતી સરકાર, વિકાસને વરેલી સરકાર એ દાવો ચોક્કસથી કરી શકાય છે. ચર્ચાને આગળ વધારવા વિશે મહત્વપૂર્ણ છે કે કેટલાક પ્રેક્ષકો તરફથી પણ પ્રશ્નો આવી રહ્યા છે, તો જે પ્રેક્ષક તેમનો પ્રશ્ન પૂછવા માંગતો હોય તેવો આંગળી ઊંચી કરે. જય શ્રી કૃષ્ણ સર. જી જી સર, જય શ્રી કૃષ્ણ. હું મહારાજ છું અને પોતે ડાકોરનો સેવક છું. ઘણા વર્ષોથી સર ડાકોરમાં ઘણા પરિવર્તન જોયા છે. ખૂબ ખૂબ આભાર એમના માટે, તમારા થકી અમે ઘણા પરિવર્તન જોયા છે સર. પણ ક્યાંક ને ક્યાંક સુવિધામાં પણ વધારો થાય અને ક્યાંક ને ક્યાંક જે થોડી નાની મોટી ગંદકી છે એમાં પણ વધારો થાય, એના માટે સર શું કહેશો તમે? અમે ગંદકીને કંટ્રોલ કરવા માટે સોમનાથની અંદર અને સોમનાથ મંદિરની બહાર ભાલકા તીર્થ સુધી સરકારે સ્વચ્છતા માટે પોતે
પોતાના ખર્ચે સુવિધા આપી છે. હમણાં હમણાં અમે અંબાજીમાં પણ આ સુવિધા બીજા એક્સ્ટ્રા કર્મચારી સફાઈને લઈને આપી છે. આવનારા દિવસોમાં આપણો પ્લાન સ્પષ્ટ છે કે આઠે આઠ યાત્રાધામ પર આજુબાજુના 2-3 કિલોમીટર સુધી પ્રવાસન વિભાગ અથવા તો અમારો યાત્રાધામ વિભાગ એ પોતે સફાઈ કર્મચારીની ડાયરેક્ટ નિમણૂક કરીને પગાર આપીને ન માત્ર મંદિર પરિસર પરંતુ આજુબાજુનો 2-3 કિલોમીટરનો આખો એરિયો સફાઈ કરે. આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અમે પાઇપલાઇનમાં જ કલેક્ટર જોડે ચર્ચા વારંવાર થાય છે. અત્યારે 8માંથી 2 જગ્યાઓ પર થાય છે. સૌથી વધારે ગીચ વસ્તી ડાકોરમાં છે. ડાકોરમાં રોડ ખૂબ સૌથી 8-8માં જો ગીચતા હોય તો ડાકોરમાં છે. ઘણી બધી મિલકતો લેવી પડે, આપણે સંપાદનમાં મૂકવી પડે, પણ અમારું એક ટુરિઝમનું એક બિલ્ડિંગ છે આખું, આજે પણ ત્યાં બંધ છે. એને અમે ડેવલપ કરીને, સેંકડો દુકાન છે એમાં, ખૂબ મોટું કેમ્પસ છે, એને પણ આ પ્રવાસનમાં કન્વર્ટ કરીને લોકો ત્યાં પાર્કિંગ કરે, લોકો ત્યાં એન્ટરટેનમેન્ટ કરે, એ પ્રકારની વિચારણામાં છે એ બિલ્ડિંગ અમારું. બિલકુલ, એટલે સંપૂર્ણ કહી શકાય કે તે વિકસાવવાનું પણ આયોજન છે, પણ જે હર્ડલ્સ આવે છે તેને દૂર કરવા માટેના પ્રયાસ સરકાર કરે છે, જે પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવ્યો. બીજા કોઈ પ્રેક્ષકમાંથી કોઈ પ્રશ્ન? પ્લીઝ માઇક આપજો. જી જી સર. મારું નામ જયેન્દ્ર છે. આપણી સરકારે ઘણા બધા યાત્રાધામો, વિકાસ બોર્ડ, ટુરિઝમ ક્ષેત્રનો, દ્વારકા, સોમનાથ, ડાકોર વિકસાવ્યું, પણ હજી એવા ઘણા નાના બધા મંદિરો અને ઘણી બધી એવા યાત્રા પ્રવાસનના સ્થળો છે ત્યાં વિકાસની જરૂર છે, નાના નાના, તેનો કાંઈ પ્લાનિંગ? ગુજરાત સરકારના આ 8 પવિત્ર યાત્રાધામ ઉપરાંત જે બીજા એ કેટેગરીના 28 મંદિર છે, સાથે સાથે એક બીજી કેટેગરીમાં 300 જેટલા મંદિર છે જેની વ્યવસ્થા સરકાર કરે છે. અને આ નાના નાના યાત્રાધામની અંદર જ્યારે જ્યારે અમારી પાસે ખાસ કિસ્સામાં મંજૂરી માગી છે, એ પછી આપણે અનુસૂચિત જાતિ સમાજની કેટલીક ગુરુગાદી છે, કેટલીક ઓબીસી બક્ષીપંચ સમાજની ગુરુગાદી છે, કેટલીક આદિવાસી સમાજની પણ ગુરુગાદી હોય છે, આ બધાને અમે કેટલાક કિસ્સામાં 70-30 રેશિયોથી ને કેટલાક કિસ્સામાં સીધે સીધે અમે અનુદાન નકે રકમ આપીએ છીએ. અને અનુદાનની રકમ 3 કરોડ, 4 કરોડ, 5 કરોડ, 6 કરોડ જેવી હોય છે. તો બહુચરાજી માતાનું મંદિરની પણ વાત કરીએ, કચ્છની અંદર અનુસૂચિત જાતિ સમાજના 2 મોટા મંદિરો છે, ગુરુગાદી છે, ત્યાં આપણે ખૂબ મોટા પ્રમાણમાં ત્રિકમદાસજી મહારાજ, તો આવી અનેક ગુરુગાદી કે જ્યાં એના અનુયાયીઓ હજારો લાખોની સંખ્યામાં છે, એ મંદિર જોડેની આસ્થા સંકળાયેલી છે, આવા તમામ સ્તર ઉપર એને મદદરૂપ થઈ રહ્યા છે અને ખૂબ આપી છે. આખું લિસ્ટ છે અમારી પાસે, મેં મારી 222 દિવસની બુકમાં એક આખું લિસ્ટ પણ આપ્યું છે. તો જેવી જેવી યોજના, જેવા જેવા મંદિર, દાખલા તરીકે આ રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનનો વિવાહ પ્રસંગ, એમાં તો 47 કરોડના ખર્ચે આ 5 ત્યાં ગળી ચોરા ફેરા છે, જૂનું મંદિર છે, દરિયા કિનારો છે, માધવપુરનો કુંડ છે, આ બધું ડેવલપમેન્ટ કરવાના છે. કેટલાક કિસ્સામાં અમે સામે ચાલીને કરીએ છીએ, કેટલાક કિસ્સામાં જે માંગણી આવે છે મુજબ અમે આપણે એને અનુદાન આપીએ છીએ. બિલકુલ, આમ અમે દરેકને કંઈક ને કંઈક મદદરૂપ દરેક યાત્રાધામને કરી રહ્યા છીએ. અચ્છા, હજી સર એક પ્રશ્ન છે પ્રવાસનને લગતો. ત્યારે અધર રાજ્યોમાંથી બસી આપણે એરપોર્ટમાં, રેલવે સ્ટેશન ઉપર બહારના પ્રવાસીઓ આવે છે, એને પિકઅપ કરવા માટે પ્રાઇવેટ બસને ક્યાંય એલાઉડ નથી કરતા આપણે ગુજરાતના તમામ શહેરોમાં, એટલે ફરજિયાત એને કાં તો ટેક્સી કરવી પડે કાં તો એસટીમાં જવું પડે. એટલે મારી એવી રજૂઆત છે, ભારતના બીજા રાજ્યોમાં પ્રાઇવેટ બસીસ મુક્તપણે વ્યવહાર કરી રહી છે, ઇવન બોમ્બેમાં છે, બોમ્બે સેન્ટ્રલ સુધી જાય છે. તો સર મારી એક રજૂઆત છે કે આમાં આ સરકારની ભાગીદારીમાં જો પ્રાઇવેટ બસોને બી એલાઉ કરવામાં આવે તો ગુજરાતમાં આવતા પ્રવાસન ઉદ્યોગને જબ્બર પ્રતિસાદ મળશે, આવી હું આશા રાખું. સરકાર આ બાબતમાં કંઈક સૂચન છે, ખાસ કરીને આપણે ત્યાં લક્ઝરી જે બસો ઉપડે છે એને આરટીઓના એક્ટ મુજબ એક સ્થળેથી બીજે સ્થળ વચ્ચે કાંઈ રોકાવાનું હોતું નથી. જી જી, એ સુરતથી નીકળે ને સીધી એ જામનગર જવાનું તો ત્યાં સીધી જાય, પણ આવા કિસ્સામાં સ્પેશિયલ બસો મૂકવી પડે. એની જગ્યાએ અત્યારે ટેક્સીના ડ્રાઈવરો
खूब मोटा प्रमाण में अपने नवी नवी खानगी एजेंसी पण आवी छे दरेक रेलवे स्टेशन ऊपर, तो अत्यारे ए लोकोनो पण प्रश्न छे। हमणा ए लोको भाव वधारवानी वात करी रह्या छे कि तमे रिक्षामां भाव वधारो कर्यो गैस आधारित, तो हवे अमारो पण भाव वधारो करो, ए पाइपलाइन चर्चामां छे एनोय करीश। पण अनेक कंपनी आपणी जे ते आवी छे એ ટેક્સીના સ્વરૂપે આવી છે, કોઈ લક્ઝરી વાળાની કોઈ માંગણી છે નહીં આજે આવશે તો વિચાર કરશું, અને અમારે આવકનું સાધન લક્ઝરી બસના મારફત થાય તો આપણે વાંધો હોઈ શકે નહીં। બિલકુલ, એટલે ચોક્કસથી પ્રયાસરત રહેશે સરકાર। સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ડબલ એન્જિનની વાત આવે છે તો અહીં પણ એક બાબત બહુ સ્પષ્ટ છે કે જે રીતે વિકાસ થાય છે, યાત્રાધામ નો વિકાસની વાત હોય, પ્રવાસન ક્ષેત્રની વિકાસની વાત હોય, આદિવાસી ક્ષેત્રના વિકાસની વાત હોય, બધે જે સરકાર છે એ પોતાની તત્પરતા દર્શાવે છે એ સૌથી મોટી બાબત છે। તો શ્રી પૂર્ણેશ મોદી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા। જે પ્રેક્ષકોના કેટલાક પ્રશ્ન હતા તેના પણ આપે ઉત્તર આપ્યા, અને સરકાર વતી જે કામગીરી થઈ રહી છે જે આપે તેને લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। એક નાનકડી વાત, સુરત સમગ્ર ગુજરાતની અંદર એસટી બસ 8000 છે જી, એક છેડેથી બીજે જેવા અનેક અમારા રૂટ છે, અનેક ટ્રીપ છે, દર વર્ષે 1000 બસ નવી ખરીદીએ છીએ, અને આ વર્ષથી નવી બસ પુશબેક સીટ હોય, સારામાં સારી સુવિધા હોય, એને ગ્લાસ વિન્ડો તડકો નહીં લાગે, બેસવાની વ્યવસ્થા હોય, અને સાથે સાથે જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મનમાં હતું કે તમે ફ્લાઇટ પકડવી હોય તો એરપોર્ટ ઉપર બધી સુવિધા હોય, શૌચાલય હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, હોટલ હોય, કેન્ટીન હોય, આરામથી બધું મળતું હોય, તો આવી જ વસ્તુ અમારા બસ સ્પોટ પર, મોટા મોટા, તમને એમ લાગે કે આપણે એરપોર્ટ પર આવ્યા, બિલકુલ એવા બસ ડેપો પર, બસ સ્ટેશનો પર, અત્યારે અમે અનેક પ્રકારના બસ સ્ટેશનો પર ઉદઘાટન કરી રહ્યા છીએ, લોકાર્પણ કરી રહ્યા છીએ, ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ, જ્યાં ડ્રાઈવર કંડક્ટરને સુવાનો રૂમ હોય, એને વિકલાંગ માટે શૌચાલય જુદું હોય, પીવાના પાણીની વ્યવસ્થા જુદી હોય, જે કંઈ મુસાફર આવે ગામડાનો એ આરામથી ખુરશી પર બેસી શકે, અને હવે તો બસની અંદરની ઇ ટિકિટ મોબાઈલમાં આવે જી, અને અમારે વિક્રમ સર્જક ગઈ વર્ષે 8 નવેમ્બર 2021 દિવાળી પછી એક દિવસનું ટિકિટ ઓનલાઈન બુકિંગ 95,438 એ સમગ્ર ભારતની અંદર કોઈ પહોંચ્યું નથી, 50,000 પર કોઈ પહોંચ્યું નથી, એક દિવસનું ટિકિટ બુકિંગ ગુજરાતમાં 8 નવેમ્બર 2021 તારો નોંધાયો જી, બિલકુલ। તો લોકોને ભરોસો છે, જે પ્રમાણે મુંબઈની અંદર ચર્ચગેટથી વિરાર સુધીની જે જીવાદોરી છે મુંબઈની ટ્રેન, એવી જીવાદોરી આપણી આ ગરીબ માણસની, જેની પાસે હેલીપેડ કે એ કંઈ એરપોર્ટના કંઈ એ પેસેન્જર નથી, એ કંઈ રેલવેમાં જતા નથી, એની પાસે ફોર વ્હીલ નથી, પણ એની પાસે ગુજરાતમાં એક છેડેથી બીજે છેડે જવું હોય તો એ 25 લાખ લોકો આજે ગુજરાતમાં આપણા ટ્રાઇબલ એરિયામાં ગરીબ વિસ્તારમાં ગામે ગામ આ 25 લાખ લોકો અમે બસની સેવા, આ સંવેદનશીલ સેવા આપી રહ્યા છે, એસટી નિગમ ખોટ ખાઈને આ 25 લાખ લોકોની સેવા અત્યારે આપણે કરી રહ્યા છીએ। ધન્યવાદ, તો ખૂબ ખૂબ આભાર શ્રી પૂર્ણેશ મોદી, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન મંત્રી, તેમણે જે માહિતી આપી, સરકારની જે કામગીરીની વાત છે તે એમણે બહુ સ્પષ્ટ રૂપે કહી, કેટલાક હર્ડલ્સ છે તેની પણ વાત કરી, પરંતુ તેનો ઉકેલ જલ્દીમાં જલ્દી આવશે તે પણ વાત કરી, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર સર, ધન્યવાદ। કાર્યક્રમને આગળ વધારીએ, ઋષિકેશ પટેલ, ખૂબ જ સરળ સ્વભાવ, હસમુખો મિલનસાર સ્વભાવ, અને તેને લીધે સૌ કોઈના સાથે ખૂબ જ ઝડપથી તેઓ હળીભળી જતા હોય છે, કોઈના પ્રભાવમાં આવતા નથી, નિડરતાથી પોતાનું કામ કરવું અને તે પણ નિષ્પક્ષતાથી તે તેમનો સૌથી મોટો ગુણ છે, વિરોધીઓને સાચી વાત કરવી, મદદ પણ એટલી જ કરવી, સ્વચ્છ છબી, સતત લોકોની સાથે ઊભા રહેવું, કાર્યક્ષમતા, કાર્યદક્ષતા અને લોકોની સમસ્યાઓને પારખીને તેનું નિરાકરણ લાવવાની તેમની ખેવના એ સૌ કોઈને સ્પર્શી જાય છે, તેમની અલગ ઢબ છે, ત્યારે હું મંચ ઉપર આમંત્રિત કરું છું આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલને, અને સાથે જ મંચ ઉપર આમંત્રિત કરું છું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર શ્રી અર્જુનભાઈ પટેલને।
खूब खूब स्वागत सर। आखू ए विश्व जारे कोरोना की चपेट में हतु, लगभग जे 2-2.5 वर्षनो जे गाळो हतो खूब ज कपरो हतो, अने ते दरमियान जे प्रमाणे प्रजानी समक्ष दर्दीओनी समक्ष तेमनी पीड़ा तेमनी वेदना तेने वाचा आपी प्रश्नोनो उकेल लावो, अने ते माटे हमेशा तत्पर कही शकाय तेवो प्रयास राज्य सरकारनो आपणने जारे जोवा मळ्यो हतो। आपण जे प्रमाणे छेल्ला 12 મહિનાથી સતત ખડે પગે સેવા આપી રહ્યા છો, તો સૌથી પહેલા તો આપણે દર્શકોને એ માહિતી આપવી છે, એ માર્ગદર્શન જાણવું છે કે સરકારની જે કામગીરી છે આરોગ્યલક્ષી, તેમાં ડબલ એન્જિનની સરકાર એટલે કેન્દ્ર ગુજરાતને કઈ રીતે મદદરૂપ પુરવાર થાય છે? જી સર, લગભગ હું માનું છું ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ શરૂઆત કર્યા પછી અત્યારે લોકો સુધી અને ગુજરાતના ખૂણે ખૂણા સુધી લોકોના મંતવ્ય જાણવા, મંતવ્ય સરકાર સુધી પહોંચાડવા અને સરકારની વાત પણ પ્રજા સુધી પહોંચાડવી, એનું જો કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો જિગ્નેશભાઈ, મને લાગે છે કે મંતવ્ય ન્યૂઝ ખૂબ ટૂંકા ગાળામાં ખૂબ સારી સફર તય કરી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। અને રાજ્ય સરકારની વાત અને વિષય અને સાથે સાથે લોકોના મનમાં પણ કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને પણ વાચા આપી શકાય, કોઈ મૂંઝવણ હોય તો પણ એ કહી શકાય, અને ભાજપની સરકાર એક ગુડ લિસનર છે, બધાનું જ સાંભળી અને સારામાં સારું માખણ વલોવી અને પ્રજા સુધી પહોંચાડવું એનો ધ્યેય રહ્યો છે। એટલે સ્વાભાવિક જ્યારે આરોગ્યની વાત આવતી હોય અને પાણીની વાત આવતી હોય, સામાન્ય ઘરને સ્પર્શતી બંને વાત પીવાના પાણીની હોય, ખેડૂતો માટે ખેતરને પાવાના પાણીની વાત હોય, કે નાના મોટા જણને આરોગ્ય માટેની સુવિધાઓ પહોંચાડવાની વાત હોય, તો અત્યારે દેશમાં જે PMJY આયુષ્યમાન કાર્ડ એ દેશને જો મળી રહ્યું છે, એ પણ વિચાર એ ગુજરાતમાંથી જ પ્રશસ્ત થયો। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે BPL માટે મા કાર્ડ, અંત્યોદય માટે મા કાર્ડ, અને એ જ શ્રેણીમાં આગળ વધતા આદરણીય આનંદીબેને પણ મા વાત્સલ્ય કાર્ડ, કે ઓછી આવક ધરાવતા લોકોને પણ આરોગ્ય કવચ મળી રહે, અને એને ક્યાંય હાર્ટ એટેક હોય, ક્યાંય હૃદયની બાયપાસ કરવી હોય, સ્ટેન્ડ મુકાવવું હોય, કિડનીની સારવાર હોય, આ બધી સારવારની અંદર રાજ્ય સરકાર એ પ્રત્યેક કુટુંબની વાલી બને, અને વાલી એટલા માટે બનવાનું, ગરીબ કુટુંબ હોય સ્વાભાવિક, અને ગરીબ કુટુંબ એટલે ઓછી આવક ધરાવતું મધ્યમ વર્ગનું કુટુંબ હોય, પોતાના દીકરા દીકરી માટે ક્યાંક લગ્નની ચિંતા, ક્યાંક અભ્યાસની ચિંતા, ને જે બચત કરી હોય, અને એક જ બીમારી આવે ને એક સાથે બચત તો જાય અને સાથે દેવાદાર થાય, એ વિચાર પણ અહીંથી ગુજરાતમાંથી જ પ્રશસ્ત થયો, અને આજે આખું ભારત એનો લાભ લઈ રહ્યું છે। પીવાના પાણીની વાત, પ્રત્યેક ઘરે નળ જાય, કોઈ પણ બહેન અને બેટીને બહારથી પાણી ભરવા જવું ના પડે, એનો સમય ના બગડે, એની શક્તિ ના બગડે, એના માટે પણ એ વિચાર અહીંથી જ પ્રશસ્ત થયો, અને આજે નલ સે જલ એ આખા ભારતની અંદર આજે એ યોજના ખૂબ લોકપ્રિય થઈ રહી છે, અને ગુજરાતમાં તો પહેલા ચાલુ થયું હતું એટલે સ્વાભાવિક આજે 96-96% ઘરોમાં નળથી આપણે પાણી આપી શકીએ છીએ। 20 જિલ્લાઓ તો 100% પ્રત્યેક ઘર સુધી નળ પહોંચાડવામાં ગુજરાત સરકાર સફળ રહી છે, અને બાકીની જે 3.5-4% બાકી છે એ પણ ટૂંક સમયમાં, કદાચ હું માનું છું ત્યાં સુધી 1-1.5 મહિનાની અંદર 100% સિદ્ધિએ, એટલે બાકીના 13 જિલ્લાઓમાં જ્યાં નાનું મોટું કામ બાકી છે ત્યાં પણ આપણે પહોંચી જવાના છીએ, અને આટલી બધી ઝડપે કદાચ આખા દેશની અંદર નળ સે જલ યોજનાની અંદર સૌથી વધારે કેન્દ્રનું કોન્ટ્રીબ્યુશન લઈ, અને ગુજરાત સરકાર આ યોજના લગભગ આ ડિસેમ્બર એન્ડ નહીં પરંતુ કદાચ સપ્ટેમ્બર અને ઓક્ટોબર એન્ડ પહેલાં આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ। મા કાર્ડ, નળ સે જલ, આમ જુદી જુદી જે અહીંયા વિચારો દેશ સમક્ષ મુકાયા, ગુજરાતે એને પ્રાપ્ત કરી ચૂક્યા છે, અને જે PMJY એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, અને એ યોજના
आदरणीय प्रधानमंत्री मोदी साहेबे मूकी एटले आजे 1,53,00,000 कार्ड आपणे प्रत्येक लाभार्थीने काढी चूक्या छीए। आपणा मनमां छे કે આપણા ત્યાં માં અને માં વાત્સલ્ય યોજના અંતર્ગત જેટલા પણ લોકો પાસે આ કાર્ડ છે કે જેઓ આજે પણ એની સેવાઓ મળી રહી છે, પરંતુ આપણે બંનેને ઇન્ટિગ્રેટ કરી અને આવતા સમયમાં લાભ નથી મળતો એવું નહીં, જેની પાસે માં કાર્ડ છે એને પણ લાભ મળે છે, માં વાત્સલ્ય કાર્ડ છે એને પણ લાભ મળે છે, પણ એને ઇન્ટિગ્રેટ કરવાનું કામ, એક જ કાર્ડમાં આ વાત સમાવિષ્ટ કરવાનું કામ આપણે ઝડપથી ચાલુ કર્યું છે અને ટૂંક સમયમાં આપણે લગભગ 3 કરોડ વ્યક્તિઓને સીધે સીધો PMJY માં કાર્ડ આપી આરોગ્ય કવચથી સંપૂર્ણ સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકારે ખૂબ અને એમાં પણ આરોગ્ય વિભાગ અને એના તમામ કર્મચારીઓ એક મુહિમના સ્વરૂપમાં એક આક્રમક મોડના સ્વરૂપમાં જ્યારે કામ લીધું હોય એ પણ આપણે આજે ઝડપથી પૂરું કરવાના છીએ। એક પ્રશ્ન બહુ સ્પષ્ટ છે અને સીધો છે, જળ સંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ પણ આપ સંભાળો છો, આદિવાસી વિસ્તાર જે ખાસ કરીને નર્મદાની આસપાસના જ્યાં સૌથી વધારે જે પાણી છે જે આખા ગુજરાતમાં મળે છે સરદાર સરોવર યોજના થકી, પણ ત્યાં જ આજુબાજુના કેટલાક વિસ્તાર એવા છે કે કદાચ તેની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જેને કારણે તેમના સુધી પાણી નથી પહોંચી શકતું, એમાં નલસે જલ કઈ રીતે લોકોને લાભ આપી શકે છે કે પછી લાભ મળવાનો શરૂ થઈ ચૂક્યો છે? સ્વાભાવિક આપણે ત્યાં નર્મદા કડાણા અને ઉકાઈ આ જે યોજનાઓ છે મોટા ભાગના 80% પાણી પીવાનું પાણી નર્મદા દ્વારા અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ ભૌગોલિક રીતે ત્યાં ડુંગરા જંગલ અને ત્યાં વહેતી નદીઓ તરત જ દરિયામાં એનું મિલન થઈ જાય છે, પાણી ચોમાસામાં ભરપૂર આવે, લગભગ 100 ઇંચ જેવો એવરેજ વરસાદ અને આ વર્ષે તો ખૂબ વરસાદ વરસ્યો છે, પરંતુ આ વરસાદ વરસ્યા પછી જાન્યુઆરી ફેબ્રુઆરી પછી પીવાના પાણીની ઇરિગેશનની આ બધી તકલીફો ઊભી થાય છે, કારણ કે એને બચાવવાનો પાણી સંગ્રહ કરવાના સ્ત્રોતો ખૂબ ઓછા હતા, પરંતુ આજે આદરણીય નરેન્દ્રભાઈએ 2018માં હું ખાસ કરી એક યોજનાની વાત કરીશ, 2018ની અંદર આસ્ટોલ જૂથ યોજના માર્વલ ઓફ એન્જિનિયરિંગ કહેવાય, અદ્ભુત અજુબો કહેવાય એવી આદિવાસી વિસ્તારમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના તાલુકા આ 2 તાલુકામાં 4.5 લાખ લોકો 7.5 લાખ લીટર પાણી 600 ફૂટની ઊંચાઈ એટલે 200 માળની ઊંચાઈ ત્યાં સુધી પાણી પહોંચાડવાનું, નીચે લાવવાનું, એ વિસ્તારમાં પાણી આપવાનું, વળી પાછું ડુંગરાળ વિસ્તારની અંદર જે લોકો રહેતા હોય ત્યાં સુધી પાણી પહોંચાડવાનું, ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, અને આજે 2018માં એ યોજના ચાલુ થઈ હતી કોવિડ કાળમાં ખૂબ મુશ્કેલી હતી, મોટી મોટી હેવી પાઇપો ઉપર લઈ જવી, લઈ ગયા પછી એને વેલ્ડિંગ કરી ત્યાં પંપ હાઉસ બનાવવા, ત્યાં આગળ મોટિયા પંપ મૂકવા અને એ પાણીનું આખું ટેસ્ટિંગ કરી અને લગભગ આ જ વર્ષે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનું ઉદ્ઘાટન પણ કર્યું અને ઉદ્ઘાટન કર્યા પછી દરેક ગામની અંદર કોઈ પણ મુશ્કેલી સિવાય આ યોજનાથી આપણે આદિવાસીઓને પાણી આપી શકીએ છીએ। ખાલી આ એક યોજનાની વાત નથી, પરંતુ જંગલની અંદર રહેતા લોકો માટે એનાથી પણ કોઈ નાની મોટી, કારણ કે આ વિસ્તાર જે મેં કહ્યો એ દક્ષિણ ગુજરાતનો સૌથી હિલી એરિયા હિલી પોર્શન અને એ હિલી પોર્શનની અંદર સારામાં સારું કામ આપણે કર્યું છે, એના સિવાયના બાકીના વિસ્તારમાં પણ જ્યાં આગળ નાના મોટા ચેક ડેમ છે અથવા તો આપણી ઉકાઈ યોજના ઇન્ટિગ્રેટેડ વોટર મેનેજમેન્ટ દ્વારા પીવાના પાણીની પણ વ્યવસ્થા, બેઝિન ટુ બેઝિન પાણી ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા, અને આ જ્યારે હું વાત કરું છું ત્યારે સૌની યોજના એક એનું એક તાદશ્ય ઉદાહરણ છે, સૌરાષ્ટ્રની અંદર 115 ડેમ આવ્યા છે, નર્મદામાં જ્યારે પાણી ભરાય અને સૌરાષ્ટ્રમાં કદાચ વરસાદ ના હોય અને વરસાદ હોય તો એ ઉનાળાની સિઝનની અંદર પણ એક બેઝિન એટલે નર્મદા બેઝિનમાંથી વધારાનું પાણી આ બેઝિનની અંદર એટલે કે આ ડેમોની અંદર ભરી અને સરસ મજાની આખી યોજના 115માંથી આપણે 90 જેટલા
डेमो में पानी पहुँचाड़ी चूक्या छे अने साथे साथे 15 योजनाओना काम एटले 15 डेमो में पानी भरवाना कामों चालू छे अने 7 जेटला डेमो में पानी भरवा माटेना आपणे टेन्डर करी रह्या छीए अने साथे साथे कच्छने पण आ वखते 1 मिलियन एकर फीट पाणी माटेनी पण व्यवस्था आपणे करी छे। ઉત્તર ગુજરાતની અંદર પણ 2 યોજનાઓ મોટીદાવ મુક્તેશ્વર અને કર્માવત તળાવ અને સાથે સાથે કસરા દાંતીવાડાની યોજના મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ બંને યોજનાઓ દ્વારા એ આખા વિસ્તારની અંદર જે વિસ્તારોમાં વોટર ક્રાઇસિસ છે જ્યાં આગળ પાણીની કિલ્લત છે પાણીની અછત છે એવા જ એવી જગ્યાએ આપણે પાણી પહોંચાડી અને વધુમાં વધુ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ઇરિગેશનની સગવડો ઊભી કરવી અને સાથે સાથે પીવાના પાણીની પણ સગવડ ઊભી કરવાનો રાજ્ય સરકારનો મહત્તમ પ્રયાસ રહ્યો છે અને આજથી ચાલુ નથી થયું। આ વર્ષો પહેલાં 2001થી તે 2022 સુધીમાં આ ભાજપની યાત્રા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી દરેક ક્ષેત્રની અંદર સુરક્ષાથી માંડી સામાજિક સુરક્ષા, આરોગ્યથી માંડી અને શિક્ષણ તમામ વિભાગોને આવરી લઈ અને ક્યાંય પણ સર્વગ્રાહી વિકાસ, ક્યાંય વિકાસ એક બાજુ થઈ જાય અને બીજો સમાજ રહી જાય, એક વિસ્તારમાં થાય બીજો વિસ્તાર રહી જાય એવું નહીં, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈના પ્રવાસોના કારણે એમને ખબર છે કે મોડલ એક સરખું ન હોઈ શકે, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે કલ્ચર પ્રમાણે અને લોકોની જુદી જુદી જરૂરિયાતો પ્રમાણે દરેક મોડલ, દરેક વિકાસ મોડલ થાય। દક્ષિણની અંદર વિકાસનું મોડલ ઉત્તર ગુજરાતને લાગુ ના પડે, ઉત્તર ગુજરાત અને દક્ષિણનું મોડલ એ કાઠિયાવાડની અંદર એટલે દરિયાઈ પટ્ટીમાં લાગુ ના પડે, કચ્છમાં ના લાગુ પડે। એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન આજે પણ દેશમાં આપ જોઈ રહ્યા છો, પૂર્વોત્તર રાજ્યોની વાત હોય કે બીજા અન્ય રાજ્યોની વાત હોય તો ત્યાંની ભૌગોલિક, ત્યાંની ઐતિહાસિક પરિસ્થિતિ, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની બોલચાલ, તેનું રહેણીકરણી એ બધાને લઈ અને જે આખું વિકાસનું મોડલ બનાવ્યું છે આખા દેશે સ્વીકાર્યું છે, નહીં તો વર્ષો પછી 270 અને 302 ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવી પરિસ્થિતિ ક્યારે પેદા થાય? અહીંયા ઘણા બધા વિરોધીઓ પણ કહેતા હોય છે કે ગુજરાત આ ગુજરાત આ, નીતિ આયોગે પણ જીડીપી, એસડીજીની અંદર આરોગ્યનું મોડલ અને પીવાના પાણીના મોડલમાં પ્રથમ રેન્ક આપ્યો છે, અને જે અહીંયા ટીકા કરવા આવે છે એ ટીકા કરવાવાળા જરા નીતિ આયોગની વેબસાઇટ અને એના ઉપર જઈને જોશે તો એમને ખ્યાલ આવશે કે એ વેર દે આર સ્ટેન્ડ, એ ક્યાં ઊભા છે એમને ત્યાં ખબર પડશે। બાકી અહીંયા આવી મને એક વાર્તા યાદ આવે છે, આજે જ મેં ક્યાંક કહી હતી કે એક રાજા હતા અને એ રાજાના ત્યાં એક સંગીતકાર, એક ગીતકાર આવ્યા, બહુ સરસ મજાનું ગીત ગાતા હતા, એટલે રાજા તો ખુશ થયા અને રાજાએ કહ્યું બોલ બોલ તને તું માગે આપું, એટલે એને પૈસા માગે, એટલે પૈસા આપ્યા, વળી એને તો જોશ ચડ્યો, વધારે સારું ગાયું એટલે વળી એને સોનું આપ્યું, હીરા જવાહરાત આપ્યા, અને સંગીતકાર ભાઈ તો ગઈ અને પાછા ઘરે ગયા અને મહિનાઓ થઈ ગયા પછી એને થયું કે આ તો ઇનામ તો આવ્યું નહીં, લાવો રાજાને જઈને પૂછીએ, અને રાજાને પૂછવા ગયા કે રાજાજી આપે, મહારાજ આપે જે ઇનામ જાહેર કર્યું હતું હજુ સુધી મારા ઘરે નથી આવ્યું, એટલે રાજાએ કીધું કે એમાં તો શું મોટી વાત છે, તે મારા કાન ખુશ કર્યા અને હું તારા કાન ખુશ કરું છું। આ જ રીતની વાતો અહીંયા થઈ રહી છે, આ જ રીતની વાતો હકીકતની અંદર જે પ્રકારે આરોગ્યનો વિકાસ અને સતત સતત ને સતત આપણા ત્યાં સબ સેન્ટર હોય, વેલનેસ સેન્ટર હોય, પીએચસી હોય, સીએચસી હોય, સબ ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીજીની સીટો, આ તમામ ક્ષેત્રે વર્ષો પહેલાં વિધાનસભાની અંદર સતત એક જ પ્રશ્નો પૂછાતો હતો, 2007થી હું ધારાસભ્ય છું, અમને ડૉક્ટર આપો, ડૉક્ટર આપો, ડૉક્ટર આપો, આજે વટથી કહી શકીએ મેડિકલ ઓફિસર 99% આપણે દરેક જગ્યાએ પ્રોવાઈડ કરી દીધા છે, નર્સિંગ સ્ટાફ 99% આપણે પ્રોવાઈડ કરી દીધો છે,
અને 2200 જેટલી પીજીની સીટ અને 100થી વધારે સુપર સ્પેશિયાલિટીની આપણા ત્યાં ડોક્ટરો પેદા થઈ રહ્યા. આજે વર્ગ એકની અંદર જે સુપર સ્પેશિયાલિસ્ટ બહાર નીકળતા હોય એમને બોન્ડેડ અને તજજ્ઞ સેવા આપવાનો નિર્ણય આજે જ કર્યો. આમ છેવાડાના માનવી સુધી જે આપણે સરકારે કર્યું છે અને પાકું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોતાની જમીન, પોતાનું મકાન, ભાડાના મકાનો નહીં, કેવા ખાતર નહીં, અને ભાડાના મકાનો તો હવે ભૂતકાળ થયો, ટેન્કરો ભૂતકાળ થયા, ટેન્કરમાં પાણી પહોંચતું ભૂતકાળ થયું, ટેન્કરની ટ્રેનો ભૂતકાળ થઈ, અને ઘરે ઘરે નળની વાત, અને આપણા ત્યાં જે આખું વિકાસનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે એમાં સામાન્ય વિસ્તારની અંદર પ્રત્યેક 5000 માણસે આપણે પહોંચી ચૂક્યા છીએ. અને જ્યાં આગળ ડુંગરાળ અને આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારમાં પણ પ્રત્યેક 3000ની વસ્તી આપણી આરોગ્યની વ્યવસ્થાઓ પહોંચી છે. અને આ વર્ષે તો બજેટમાં આપણે 50 જેટલી દ્વિચક્રી વાહનો એટલે દ્વિચક્રી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય, ક્યાંક માનો કે ફોર વ્હીકલ ના જઈ શકતું હોય તો ત્યાં આગળ મોટરસાઇકલ લઈને ડૉક્ટર જાય અને ડૉક્ટર ત્યાં સારવાર આપી શકે એ રીતની વ્યવસ્થા. અને હમણાં જ પુણેશભાઈ કહી ગયા કે એર એમ્બ્યુલન્સ, હજુ તો બીજા લોકો 108ની વાત કરે છે ને 108માં પણ આપણો રિસ્પોન્સ ટાઈમ ગામડામાં 16 મિનિટ અને શહેરની અંદર 10 મિનિટના રિસ્પોન્સ ટાઈમે આપણે સેવાઓ આપી શકીએ છીએ. ડિલિવરી પણ કદાચ થઈ જાય તો એટલો બધો અનુભવી અને ટ્રેન સ્ટાફ કે ત્યાં ને ત્યાં સફળતાપૂર્વક માતાને બાળકને બચાવી લેવાનું કામ. કોઈને નાનો મોટો હાર્ટ એટેક આવ્યો છે તો પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં 108માં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા આપણા ગુજરાતમાં આપણે ગોઠવી ચૂક્યા છીએ. અને પ્રજાને ખબર છે કે આ વ્યવસ્થાઓ કેટલી એમને લાભકારી છે. હમણાં આપણે નિર્ણય લીધો સિનિયર સિટીઝન જે પણ કોઈ લોકો છે તો દવાખાનામાં જાય એટલે એના માટેની બધી જ સુવિધાઓ અલગ, અને સિનિયર સિટીઝનને પ્રાયોરિટી અને પ્રાથમિકતા આપી અને એની સારવાર કરવા માટેની ચિંતા પણ આ રાજ્ય સરકાર કરી રહી છે. એક બાબત સ્પષ્ટ આપણે માનવી પડશે કે જ્યારે વિકાસ ગાથાની વાત છે ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાની જે સતત પ્રયાસ છે આગળ વધવા માટેનો, ક્યાંક ને ક્યાંક જે ગુજરાતની જનતા છે તેને સીધો લાભ આપી રહી છે. પ્રેક્ષકોમાંથી કોઈ પ્રશ્ન હોય તો આંગળી ઊંચી કરે પ્લીઝ, માઇક આપશો. સરને માઇક આપશો. ઋષિકેશભાઈ, આરોગ્યની ચિંતા આપ કરો છો ગુજરાતના પ્રજાની, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય, પણ મારી સાથે યુપીના મિત્રો આવ્યા છે અને એ લોકો સવારની ચિંતા કરે છે કે રાજકીય સ્વાસ્થ્ય. આ ગુજરાતમાં રેવડી બજાર આવીને જે ગુજરાતનું રાજકારણ બગાડી રહ્યા છે તો એ લોકો ચિંતા કરી રહ્યા છે કે ત્રીજી પાર્ટી, આમ તો બે જ પાર્ટી અહીંયા આગળ કામ કરી રહી છે પરંતુ ત્રીજી પાર્ટી જે આવી છે એ ગુજરાતનું સ્વાસ્થ્ય બગાડશે અને ભારતીય જનતા પાર્ટીને એ ખતરારૂપ સાબિત થશે કે નહીં. બે સરખા બળિયા હોય બાથમ બાથી કરે તો એના સમાચાર ના બને, પરંતુ આ ગુજરાત છે અને ગુજરાતની અંદર મોટા આવા જે પ્રચાર કરવો, ગોબેલ્સ પ્રચાર કરવો અને આ બધું જે થાય ને એટલે ભારત નોંધ લે અને દુનિયા નોંધ લે, આ નોંધ લેવડાવવાનો ધંધો છે. અમે તો એમની નોંધ પણ નથી લેતા, અમે તો એ પણ નથી જોતા. અને આ જે રેવડી બજારની વાત છે એ જે પણ કહે, જે પણ લાણીઓ આપે, મેં હમણાં વાર્તા કરી આ વિષય એવો જ છે. અને ભવિષ્યમાં રાજ્યની હેલ્થ જાળવવાનું કામ, ઇકોનોમિક હેલ્થ જાળવવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટી કરે છે ને આજથી નથી કરતી, 1990થી લઈને આજ સુધી, 95 પછી પૂર્ણરૂપે અને 2001 પછી 21મી સદીની અંદર ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્નું પણ આ ગુજરાતે જોયું. 20મી સદીમાં બે મહાપુરુષો આખી દુનિયા નામ જાણે છે, મહાત્મા ગાંધી, આદરણીય સરદાર પટેલ, ઇતિહાસમાં લખાઈ ગયું છે, સોનેરી અક્ષરે લખાઈ ગયું છે. અને 21મી સદીમાં ફરીથી બે જ નામ લખાવવાના છે. આ ગમે તેટલી જફા કરે
तो पण आदरणीय नरेन्द्र भाई मोदी साहेब अने 370 सीएबी राम मंदिर आ बधा में जे रीते लोकोनी भावना कारण के खूब वर्षो जूनो एजेंडा हतो राष्ट्रीयतानो एजेंडा हतो परंतु कमनसीबे विचारोना व्याप नीचे सुधी नहीं पहोंचवाना कारणे एजेंडा लागू नहोता करी शक्या अने व्याप जेवो पहोंच्यो अने लोकोनी लागणीओ अने आकांक्षाओ अपेक्षा पूरी करवानुं काम अमित भाई अने नरेन्द्र भाई पूरु करी दीधुं। चलो ऑडियंस माथी बीजो कोई प्रश्न? जी जी नमस्कार सर। ગુજરાતમાં જોઈએ તો સૌની યોજનાથી સૌ પાણી તો સૌરાષ્ટ્રમાં બધે પહોંચી ગયું છે, કચ્છમાં બી અંતરિયાળ વિસ્તારમાં પહોંચી ગયું છે, હવે અત્યારે જે લોકો બહારથી આવીને અહીંયા પાણી મફત પાણી અવાજ જી આપનો અવાજ આવે છે જી ઓડિબલ જી સૌની યોજનાથી પાણી સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડે ગામડે પહોંચી ગયું છે, હવે ઘણા બહારથી લોકો આવી અને અહીંયા મફત પાણીની ને વીજળીની જે વાતો કરી રહ્યા છે, તો સૌરાષ્ટ્રમાં હું તો મોટી થઈ છું, મેં બેડા યુદ્ધ બી જોયું છે, ત્યાર પછી અત્યારના કચ્છના અંતરિયાળ જે ખડીર બેટ સુધી પાણી આપણું પહોંચતું તો ગયું જ છે સરસ રીતે, પરંતુ કેટલા ગામડા હવે બાકી છે કે જેથી આ લોકોને ખબર પડે કે આપણે કંઈ મફત પાણીની જરૂર નથી, આપણા ગામડાઓમાં ઓલરેડી આપણે પાણી આપી જ દીધું છે, આપણા ત્યાં જે પાણીની વ્યવસ્થા પીવાના પાણીની ખાસ કરીને વ્યવસ્થા મારે બંને પાણીની વાત કરવી છે, એક ઇરિગેશન માટેનું પાણી ખેડૂતો માટેનું પાણી 2001ની અંદર આપણા ત્યાં જે ઇરિગેટેડ લેન્ડ છે એ કેવળ 32 લાખ હેક્ટર હતી, આજે આપણે 72 લાખ હેક્ટરે પહોંચ્યા છીએ, ડબલ વધારો આપણે 20 વર્ષમાં કર્યો છે અને હજુ પણ જે આ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે અને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ખેતરના પાણી મળે એની ચિંતા કરીએ છીએ। હમણાં જ ગઈકાલે હું ધાનેરાના શિયા ગામમાં ગયો હતો, ત્યાં આગળ 5 તાલુકાઓની અંદર આપણી ઇરિગેશનની વ્યવસ્થા અત્યારે પૂરતી નથી, તો સરકારે પાયલોટ પ્રોજેક્ટ મૂક્યો અને ખેત તલાવડીનો કન્સેપ્ટ જીઓ મેમ્બ્રન વાપરી અને એ ચોમાસાનું પાણી પોતાના ખેતરની અંદર સંગ્રહ કરી આખી સિઝન લઈ શકે, 1 30 મીટર બાય 30 મીટર અને 6 મીટર ઊંડી એક ખેત તલાવડી, એ 12 થી 15 વીઘાને આખી સિઝન ખેતી આપી શકે એવી સરકારે પાયલોટ પ્રોજેક્ટ, અને કોઈ પણ વિષય અને વસ્તુ જ્યારે સ્પ્રેડ આખા લેવલે આખા ગુજરાત લેવલે કરવો હોય, વિચાર એને બ્રોડ આસ્પેક્ટમાં લેવો હોય, તો ક્યાંક ને ક્યાંક એની સફળતા એના પરિમાણ અને પરિણામો પણ જાણવા પડે। બનાસકાંઠાની અંદર આ પ્રયોગ કર્યો હતો, એકદમ સફળ થયો અને ત્યાં આગળ 200 ખેત તલાવડીઓ 181 ખેત તલાવડી આપણે બનાવી અને હજુ એના કારણે બીજી લાઈન લાગી છે કે અમારે પણ ખેત તલાવડી જોઈએ છે, અને હું ખાતરી આપું છું ગુજરાતને ગુજરાતના ખેડૂતોને આવતા સમયમાં તમને જ્યાં આગળ ઇરિગેશન વ્યવસ્થાઓ ઊંચી પડશે ત્યાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે કોઈ પણ ખેતરની અંદર પાણી પહોંચાડવા માટે સરકારનો જે ભગીરથ પ્રયાસ છે, 100 લાખ હેક્ટર ટોટલ ઇરિગેટેડ જમીન છે, 72 લાખે પહોંચ્યા, અત્યારે 28 લાખ હેક્ટર જમીન જે આપણે ઇરિગેશન સિવાયની કહી શકીએ, 2 સિઝન આપણે ખેતી કરી શકીએ, એક તો ચોમાસામાં કરી શકીએ એના સિવાય રવિ સિઝનમાં કરી શકીએ, અને ગુજરાત આગામી સમયની અંદર જેટલા પણ ખેડૂતો છે એ 2 સિઝનમાં મિનિમમ ખેતી કરે એ પ્રકારની વ્યવસ્થાઓમાં પહોંચવાનું છે, અને સાથે જે પીવાના પાણીની વ્યવસ્થા કરી 3.5 થી 4% જ ઘરો બાકી છે, અને જે આખું પાઇપોનું માળખું તૈયાર થયું છે કે જે ઇન્ટીગ્રેટેડ વોટર મેનેજમેન્ટ, ચાહે એ ઇરિગેશન માટેનું હોય, બેઝિન ટુ બેઝિન ટ્રાન્સફર કરવાનું હોય કે પછી પીવાનું પાણી, દરેક જગ્યાએ જે પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ ગુજરાતથી ચાલુ થયો હતો, દેશે પણ સ્વીકાર્યો છે, આદરણીય નરેન્દ્રભાઈએ દેશ માટે મૂક્યું છે, અને આ પ્રયાસ સૌથી પહેલો ગુજરાત પૂરો કરશે। તો ખૂબ ખૂબ આભાર સર। પ્રેક્ષકોના પ્રશ્નો ઘણા છે પરંતુ સમયની મર્યાદા છે, પરંતુ તે દર્શકો તે પ્રેક્ષકો આના પછી જે બીજા ગેસ્ટ છે તેમને પ્રશ્ન ચોક્કસથી પૂછી શકે છે। તો આપણે આશા રાખીએ કે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તબીબી શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠો એ સતત પ્રયાસ આ જ રીતે જારી રાખે અને વધુ ને વધુ લોકો સુધી તેનો લાભ પહોંચાડે। જી એક પ્રેક્ષકને આપણે લઈ લઈએ।
एक ज मिनिट माइक आपे छे। हेलो, नमस्कार साहेब, हूँ डॉक्टर जानवी भट्ट छू। अने एज ए डॉक्टर जे छेल्ला एक वर्ष में जे विकासना जे आरोग्य क्षेत्र जे कार्यो थया छे एनाथी बहु भली भांति परिचित छू, तो एनो समग्र श्रेय साहेब आपने अने आपनी सरकार ने जाय छे। मारे खाली एक ज वस्तु कहेवी छे कि छेल्ला 27 वर्षथी ज्यारे गुजरातनी जे जनता छे ए भारतीय जनता पार्टी पर विश्वास करीने आपने जे आपने शासननी जे धुरा सौंपी छे અને જે આપના પર શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યો છે, તો સાહેબ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપ ગુજરાતની જનતાને શું સંદેશ આપવા માગશો? ગુજરાતે અને ગુજરાતની જનતા પોતે ખૂબ સમજદાર છે, બાકી વચ્ચેના વર્ષોમાં પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી અત્યાર સુધી ખૂબ બધા પ્રચારો અપપ્રચારો, પ્રચાર થાય તો સારું છે પણ જે અપપ્રચાર થયા અને એ પણ છેલ્લા 6 મહિના આવે ને, બાકી 4.5 વર્ષની અંદર ગુજરાત સરકારની કામગીરી માટે ક્યારેય સવાલ ન ઉઠાવતા લોકો જ્યારે ઇલેક્શન આવે એટલે જે બહાર નીકળે અને દેખા દે એવું આપણે બેન વર્ષોથી થતું હતું, એટલે ગુજરાતની પ્રજા ખૂબ સમજુ છે, ગુજરાતની પ્રજાને કોઈ સંદેશો આપવા જેવો નથી, કારણ કે જે ઘણી વખતે આપણે કહેવાય છે જે જોયું અને જાણ્યું એને જ આપણે વખાણીએ, અને એ આ જોયેલી વાત છે ને 27 વર્ષ સુધી સરકાર રહેવી એટલે એ જ એક ખોટી ખૂબ મોટી વાત છે, બાકી વર્ષો સુધી સરકારો આખા દેશમાં બદલાતી રહી છે પરંતુ ગુજરાતની અંદર નહીં બદલાવાનું કારણ એટલું જ છે કે પ્રજાને સારું નરસું નિરક્ષીર આ બંને ઓળખવાની એના તાકાત છે, અને એના કારણે જ એના માટે સારું શું એના માટે લોકો ગમે તે વાત કરે, રાજકીય પક્ષો ગમે તે રીતે વાત કરે, પરંતુ એને બિલકુલ ખબર છે કે એમને કઈ દિશામાં જવાનું છે, અને જ્યારે દેશ આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈનું નેતૃત્વ ગુજરાતનું નેતૃત્વ દેશ સ્વીકારતો હોય તો આ તો ગુજરાત છે ને ડબલ એન્જિનની સરકાર અમે કહેતા હોઈએ, ગુજરાત કહેતું હોય ત્યારે સ્વાભાવિક નરેન્દ્રભાઈ ઉપર બેઠા હોય અને નીચે પણ ભાજપની સરકાર હોય એટલે બેવડી ગતિ આવે કે નહીં, અને બેવડી ગતિ એટલા માટે આવે 1960માં નર્મદાનો પાયો ભલે કોંગ્રેસે મૂક્યો, 80 મીટરની હાઈટે પહોંચ્યા હતા, 80 મીટરની હાઈટે કોંગ્રેસ સત્તા ઉપર હતું ત્યાં સુધી, 80 મીટરની હાઈટે કોઈ દળદર ફીટે નહીં, ભારતીય જનતા પાર્ટી આવી અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એટલે આપણે 2017માં ડેમના દરવાજા મૂકી શક્યા અને પૂરેપૂરી હાઈટ સુધી પાણી પહોંચી શક્યું, એના કારણે જળની વાત કરીએ છીએ, ઘરે નળની વાત કરીએ છીએ, ખેતરમાં પાણીની વાત કરીએ છીએ, એના કારણે જ વીજળીનું ઉત્પાદન, પીવાના પાણીનું વ્યવસ્થા, ખેતરમાં ઇરિગેશનની વ્યવસ્થા એ એના કારણે થઈ, અને આજે પણ મારે એક વિષય કદાચ એક વાત કરવી છે, લોકો કહેતા હોય છે, કેટલાક લોકો કહે છે પરંતુ રાજસ્થાનના 4% દર્દીઓ એવા છે કે જે ગુજરાતમાં સારવાર લે છે, ડીસા પાલનપુર અમદાવાદ સુધી અહીંયા આવે છે, અને આપણે એક ભગીરથ પ્રયાસ કરવાનો ચાલુ કર્યો છે, દરેક તાલુકાએ કિડની ડાયાલિસિસ માટેનું સેન્ટર એ CHCમાં બને, સબ ડિસ્ટ્રિક્ટ હોય તો સબ ડિસ્ટ્રિક્ટમાં બને, એક પણ તાલુકો એવો નથી છોડવો કે જ્યાં આગળ ડાયાલિસિસની જરૂર પડે તો એને દૂર સુધી જવું પડે, 30-40 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જ ડાયાલિસિસની ફેસિલિટી અવેલેબલ થાય એનો પણ રાજ્ય સરકાર આ વર્ષમાં જ પૂરું કરવાની છે। જી સર, તો બિલકુલ આપણે કહી શકાય કે જે આરોગ્યની જે વણથંભી વિકાસલક્ષી વણઝાર છે અને તેને કારણે જે દર્દીઓ છે એ ખૂબ જ ઝડપથી રિકવર પણ થઈ રહ્યા છે અને સાથે સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે, તો ઋષિકેશ સર ખૂબ ખૂબ આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા, જે માહિતી આપે આપની, સૌથી મહત્વની બાબત એ છે કે સરકારની આ જે વિકાસ ગાથા છે એમાં આપનું યોગદાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર। સંકલ્પ મજબૂત હોય તો સફળતા પગ ચૂમે છે, સતત પ્રજાની વચ્ચે રહેવું, સતત પ્રજાના કાર્યો કરવા અને તે જ એક સાચા જનસેવકની નિશાની કહેવાતી હોય છે, જેના પર પ્રદીપ પરમાર બિલકુલ ખરા ઉતર્યા છે। આ ઊંચાઈ સુધી પહોંચવા તેમણે અથાગ પ્રયાસ કર્યા છે, અનેક પડકાર પણ ઝીલ્યા છે,
તેઓ એક સફળ રાજનેતાની સાથે સાથે એક સારા રમતવીર પણ છે. હું મંચ ઉપર આમંત્રિત કરું છું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપ પરમારને. ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું. મંચ ઉપર સાથે જ હું આમંત્રિત કરું છું મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર ડૉક્ટર સુરેશ પટેલને, તેઓ મંચ પર આવે અને પુષ્પગુચ્છથી મંત્રીશ્રીનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. રાજ્ય સરકારનું આપનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતાનો વિભાગ અનુસૂચિત જાતિના પ્રશ્નો, વિકસતી જાતિના પ્રશ્નો, યોજનાઓમાં જરૂરી સુધારા વધારા અને એમાં બહુ સ્પષ્ટ રીતે માર્ગદર્શન આપનું મળતું રહ્યું છે, તો સૌથી પહેલાં એ ચિતાર રજૂ કરવા વિનંતી કરીશ. આજનો પવિત્ર દિવસ એટલે આદાશક્તિ માં અંબાના પ્રાગટ્ય દિવસે માતાના ચરણો પ્રાર્થના કરું છું કે માતાજી સમગ્ર ગુજરાતના બધા લોકોનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. આજના મંતવ્ય ન્યૂઝના કોકલેના કાર્યક્રમમાં જે પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ મારા જેવા સામાન્ય કાર્યકર્તા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે એને ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. ગુજરાતના ઇતિહાસની અંદર 8,632 કરોડ રૂપિયાનું બજેટ 2022-2023 પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 586 કરોડ રૂપિયાનું વૃદ્ધિ સાથે 7.29% બજેટની વધારા કરવામાં આવ્યો. આ સમગ્ર બજેટ ના કોઈ બિલ્ડિંગ બનાવવા માટે, ના કોઈ ભવન બનાવવા માટે, પરંતુ ગુજરાતમાં વસતા તમામ સમાજના લોકો, ખાસ કરીને અનુસૂચિત જાતિના હોય, વિચરતી મૂક જાતિ હોય, બક્ષી પંચ હોય કે બિન અનામત વર્ગના લોકોની ચિંતા કરીને ગુજરાતનું ભવિષ્ય મજૂર ના બને અને એક સારો નાગરિક, પ્રતિષ્ઠિત નાગરિક બને એની ચિંતા કરીને આ સમગ્ર બજેટની નું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની અંદર બાળક જન્મે થી લઈને એનું મૃત્યુ થાય ત્યાં સુધીની યોજનાઓનો આ ગુજરાતની સરકારે અમલમાં મૂકી છે. હું માનું છું કે ગુજરાતની અંદર સરકારી શાળાઓમાં જે પ્રકારે બાળક પોતાનો પ્રવેશ મેળવે ત્યારથી લઈને પ્રાઇમરી શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી, એટલે કે 1 થી 8 ધોરણ સુધી એને ભણવાનું, એના શિક્ષકની ચિંતા, એના ગણવેશની ચિંતા, ત્યાં સુધી કે આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની અંદર બાળક પોતાના માતા પિતાના ઘરથી દૂર રહીને આ સંપૂર્ણ સુખ સુવિધા સાથે ભણી શકે. ત્યારબાદ વિદ્યાર્થી હોય અને ધોરણ 10, 11, 12 આવે એટલે એની પણ વિવિધ સ્કોલરશીપના માધ્યમથી વિદ્યાર્થી પોતાનું ફ્યુચર બ્રાઇટ કરી શકે એ દિશામાં અમારી સરકાર કામ કરતી હોય. પોસ્ટ મેટ્રિક હોય કે ગુજરાતની અંદર મેડિકલ એન્જિનિયરિંગ જેવી અલગ અલગ અભ્યાસક્રમોની અંદર ગુજરાત યુનિવર્સિટી હોય, સરકારી કોલેજો હોય, એ સિવાય જો કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી, કોઈ પ્રાઇવેટ કોલેજની અંદર એને અભ્યાસ કરવો હોય તો ગુજરાતની સરકાર આવા વિદ્યાર્થીઓ માટે FRCના માધ્યમથી 50,000થી લઈને 10 લાખ સુધીની વાર્ષિક ફી આ ગુજરાતની સરકાર ભરી રહી છે.
आ देशनું પ્રથમ રાજ્ય હશે કે ગુજરાતની અંદર કોઈ વિદ્યાર્થી પોતાના ફ્યુચર માટે ફ્યુચર બ્રાઇટ કરવા માટે વિશાળ બનાવવા માટે એને પૈસાની તકલીફ પડે એવી કોઈ સમસ્યા ગુજરાતની અંદર નથી અને બધી જ સમસ્યાનું નિરાકરણ ગુજરાતની સરકાર કરી રહી ત્યારે હું આપને એક્ઝામ્પલ આપું કે ગુજરાતની અંદર વસ્તુ અનુસૂચિત જાતિનો વ્યક્તિ હોય ઓબીસી સમાજનો હોય વિચરતી વિમુખ જાતિનો હોય કે બિન અનામતનો વ્યક્તિ હોય એને પોતાનું ફ્યુચર બનાવવા માટે પોતાનું ભવિષ્ય બનાવવા માટે અને વિદેશ જવું હોય અભ્યાસ માટે તો મારા વિભાગની અંદર બિન અનામત આયોગ પણ છે નિગમ પણ છે એના માધ્યમથી વિદ્યાર્થી અમને ઓનલાઈન અરજી કરે એટલે મારા આયા પહેલાં આમાં 18 જેટલા ડોક્યુમેન્ટ આપવા પડતા હતા એનો સંશોધન કરીને એમાં મહેનત કરીને 18 ડોક્યુમેન્ટથી 8 જેટલા ડોક્યુમેન્ટ અમે આજે લઈએ છીએ વિદ્યાર્થીને એક સમયમાં એવું હતું કે વિદ્યાર્થીને બે જામીન આપવા પડે હવે એક જ જામીનથી લોન મળશે વિદ્યાર્થીના પરિવારમાં એકને જવું પડે જવા માટે હતું હવે બે વિદ્યાર્થી જઈ શકશે પહેલાં ચોક્કસ અભ્યાસક્રમ માટે જ વિદ્યાર્થી જઈ શકતા હતા અમે નિર્ણય લીધો છે કે બે સેમિસ્ટરથી બે સેમિસ્ટર અથવા એક વર્ષથી વધુ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે એ જ રીતે ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાની દીકરીનું મામેરું જે રીતે ભર્યું એ રીતે ગુજરાતની સરકારે એ ઉદાહરણને લઈને ગુજરાતની અંદર ગરીબ દીકરીના લગ્ન થાય તો મા બાપને પીડા થાય કે આ લગ્ન પ્રસંગે ક્યાંથી પૈસા લાવીશું તો આવા સમયે પણ અમારી ગુજરાતની સરકાર કુંવરબાઈનું મામેરાના માધ્યમથી ગરીબ લોકોને આર્થિક મદદ કરતી હોય છે ગુજરાતની અંદર કેટલીક સંસ્થાઓ હોય છે એનજીઓ હોય છે એ સમૂહ લગ્ન કરતી હોય છે તો ગુજરાતની સરકાર આવા સમૂહ લગ્ન કરવાવાળી સંસ્થાને યુગલ દીઠ 3000 રૂપિયા અને જેટલા યુગલો એમાં જોઈન થાય એ બધાને પણ આર્થિક મદદ કરતી હોય છે ગુજરાતની અંદર આપણે કોરોના જેવી મહામારી જોઈ છે આ એની પહેલાંની યોજના છે કે કોઈ બાળક કોઈ અકાળે પોતાના માતા પિતા ગુમાવે તો બાળકનું કોણ તો ગુજરાતની અંદર પાલક માતા પિતા યોજના છે આ યોજનાના માધ્યમથી જો બાળક અને એની માતા જો એનું અવસાન થાય તેના નાના નાની હોય એના દાદા દાદી હોય એના કાકા કાકી હોય જો એવા લોકો આ બાળકને પોતાના પોતે ડિક્લેર કરે કે આ બાળકના અમે પાલક માતા પિતા છીએ તો એવા બાળકને દર મહિને ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી એના ખાતામાં દર મહિને 3000 રૂપિયા આ સરકાર આપી રહી છે આવી તો અનેક યોજનાઓ છે હમણાં જ જી આપણા મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતની અંદર સમાંતર વિકાસ 20 વર્ષનો વિશ્વાસ જી 20 વર્ષનો લોકોનો જે વિશ્વાસ છે એને 20 વર્ષનો વિકાસ આ ગુજરાતની સરકારે આપ્યો છે ત્યારે દરેક સમાજનો વિકાસ થાય દિશામાં જ્યારે કામ કરતા હોય ત્યારે ગુજરાતની અંદર પણ એવા અનેક અનુસૂચિત જાતિના હોય ઓબીસી સમાજના હોય કે આદિવાસી સમાજના ધર્મગુરુઓના ખૂબ મોટા સ્થાનો છે જેની અંદર અંગ્રેજોના સમયની અંદર આ લોકોએ એ પ્રસ્થાપિત કર્યું છે કે અમારા પૂર્વજોએ આ પ્રકારનું ચમત્કાર કર્યો છે એવી બધા જ આસ્થાના કેન્દ્રો ઉપર ગુજરાતની સરકાર હું આપણે દાખલો આપું કે ધોળકાનો વીર મેઘમાયા એના ગામની અંદર જન્મ લે અને પાટણના લોકોના પાણીના પ્રશ્ન માટે પોતે પોતાનું બલિદાન આપે એવા વીર મેઘમાયાને યાદ કરીને ગુજરાતની સરકારે કમસે કમ 27 કરોડથી વધુ રકમ આપીને એ આખું ભવન બનાવી રહી છે બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકર જ્યારે બરોડાની અંદર સયાજીરાવ ગાયકવાડ નોકરી કરતા હતા એમનો જે અનુભવ ખરાબ અનુભવ થયો એના આધારે બાબા સાહેબે ગાર્ડનમાં જઈને ચિંતન કર્યું અને સંકલ્પ કર્યો કે હવે પછીનું મારું શ્રેષ્ઠ જીવન મારા સમાજના ઉત્થાન માટે થશે એ સંકલ્પભૂમિ ને આજે ગુજરાતની સરકાર એ સંકલ્પભૂમિનો વિકાસ કરી રહી છે અને ત્યાં એક ભવન બનાવી રહ્યું છે જેથી આખી દુનિયામાંથી કોઈ બાબા સાહેબનો અથવા કોઈ વ્યક્તિ વડોદરા પ્રવાસે જાય તે સંકલ્પભૂમિ જોવા માટે એને પ્રેરિત કરી રહ્યા અને બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ એ ભારતીય જનતા પાર્ટી આપી છે બિલકુલ એટલે સામાજિક અમે મારા વિભાગની અંદર
અનુસૂચિત જાતિ કલ્યાણ, ઓબીસી કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગ આવેલું છે. સમાજ સુરક્ષાની વાત કરીએ તો જેટલા બી દિવ્યાંગો છે ગુજરાતની અંદર, દિવ્યાંગને ગુજરાતની પરિવહન નિગમની અંદર ફ્રીમાં પાસ મળે છે. મેં માનનીય ભૂપેન્દ્રજીભાઈ સરકારે મેં એમને ધ્યાનમાં મૂક્યું કે સાહેબ આ પ્રકારનો એક પ્રશ્ન છે અને આપણે એને થોડો બ્રોડ કરવો જોઈએ. તો ગુજરાતની અંદર 168 રૂટ એવા છે જે ગુજરાતની બહાર જાય છે, એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય. તો આ દિવ્યાંગોને ગુજરાતની બહાર જઈને પણ પોતે કોઈ પોતાનું કામ હોય અથવા કોઈ ધર્મ સ્થાન પર જવું હોય તેને જવા માટે પણ આવવા જવા માટે ફ્રીમાં અમે એક નવો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીની વાત કરું તો વિદ્યાર્થીઓ માટે કોઈ પણ છાત્રાવાસમાં રહેવું હોય તે 25 વર્ષની લિમિટ હતી. ગુજરાતની સરકારે એ 25 વર્ષની લિમિટ હટાવીને વિદ્યાર્થીને જ્યાં સુધી PhD ડૉક્ટર જે થવું હોય કરવું હોય ત્યાં અમારા છાત્રાનિવાસમાં રહીને એ પોતે અભ્યાસ કરીને પોતાનું જીવન બનાવી શકે. માને પ્રધાનમંત્રી શ્રીએ સ્વામી વિવેકાનંદ છાત્રાવાસ નક્કી કર્યા, સમગ્ર ગુજરાતની અંદર સમરસ છાત્રાલય, તમામ સમાજના લોકો, કોઈ એક સમાજના નહીં, તમામ સમાજના લોકો એક છાત્રાવાસમાં રહે અને એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા 13,000 વિદ્યાર્થીઓ ગુજરાતની અલગ અલગ છાત્રાલયમાં અભ્યાસ કરી રહ્યા છે. બહુ સ્વાભાવિક છે કે જ્યારે ખૂબ જ સારું કાર્ય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કરી રહ્યું છે, પ્રેક્ષકોને પણ કોઈ પ્રશ્ન હશે. પ્રેક્ષકમાંથી કોઈ પ્રશ્ન? જી, માઇક આપવા વિનંતી. આપણે બે પ્રશ્નો ટોટલ કવર કરીશું, બે કોઈ પણ બે. નમસ્કાર સાહેબ, મારો પ્રશ્ન એ છે, છેલ્લા કેટલાક વર્ષોમાં અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના ફાયદા માટે સરકારે કેટલા પગલાં લીધા? મારો એસી ઓબીસી માટે સરકારે કેટલા પગલાં લીધા અને શું ફરક આવ્યો છે તેનાથી? એમનો પ્રશ્ન એવો છે જી કે એસસી અને ઓબીસી સમાજ માટે સરકારે એમને સમાજના કલ્યાણ માટે કઈ કઈ યોજના અમલમાં લાવી અને આ યોજનાથી સરકાર એ સમાજનું કેટલું કલ્યાણ કર્યું, એ દિશામાં આપ શું કહેવા માંગો છો? લગભગ ગુજરાતની અંદર એસસી ઓબીસી સમાજ માટે મેં કહ્યું એ પ્રમાણે કે બાળકનો જન્મ થાય અને એનું મૃત્યુ થાય, એનું મૃત્યુ થાય એટલે સ્મશાન વિધિની અંતિમ વિધિ કરવા સુધી સરકારની યોજના છે. તો અને અન્ય એક વ્યક્તિ પૂછવા માંગતા હતા, તેમને લઈ લઈએ અને પછી. સાહેબ જી, આપના વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષની અંદર અનેક સુધારા વધારા કરવામાં આવ્યા છે. આ સુધારા વધારા કરવાથી સાહેબ શું ફાયદો થયો છે અને વિદ્યાર્થીઓને દરેક લોકોને શું ફાયદો થયો છે? ગુજરાતની અંદર લગભગ 10 બોર્ડ નિગમ મારા વિભાગ સાથે સંકળાયેલા છે. અત્યાર સુધીમાં એક વર્ષ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર હતી, એટલે અમે 20 વર્ષનો વિશ્વાસની વાત કરીએ છીએ. તો જે પ્રકારે મેં આ સ્થાન પર બેઠો પછી લગભગ 70 જેટલા સુધારા કર્યા છે, એટલે મેં વિદેશ અભ્યાસની અંદર જે 10 ડોક્યુમેન્ટ ઓછા કર્યા, જેના કારણે જે વિદ્યાર્થીને અરજદારને કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો એને સરળતાથી મળી રહે. હું આપણે એક દાખલો આપું કે કુંવરબાઈનું મામેરું હોય કે સમૂહ લગ્ન હોય, જે સરકારની રાશિ જે એમને મળે છે, હવે એને માત્ર અરજી કરે, પહેલાં અરજી કરે એટલે અમારો અધિકારી એમના ઘરે જાય, 5 પ્રશ્ન કરે. અમે લોકો સુધારો એવો કર્યો કે હવે માત્ર અરજી કરો એટલે તમારી અરજી મંજૂર થઈ જાય. આ પ્રકારના અને બધી જ યોજનામાં ભૂતકાળની અંદર કોંગ્રેસના રાજીવ ગાંધીજી કહેતા હતા કે 1 રૂપિયો દિલ્હી મોકલીને 15 પૈસા પહોંચે, અમારા ત્યાં ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં DBTના માધ્યમથી સંપૂર્ણ પૈસા પહોંચે છે. આ છે વિશ્વાસ, આ છે વિકાસ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર.
माननीय मंत्री श्री प्रदीप परमार, जे प्रमाणे सामाजिक समरसता માટે સરકાર કટિબદ્ધ છે, સમયની મર્યાદા છે, બીજા કેસમાં હું તમને તક આપીશ ચિરાગભાઈ. મારો આ વિભાગને લગતો પ્રશ્ન છે, પૂછી લો સર, એક મિનિટ માટે આવી જાઓ, પૂછી લો, ઝડપથી પૂછજો. મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. આપણા વિભાગના બે પ્રશ્નો સાહેબ આપને પૂછું છું. એક તો આપણે જે વિદેશ અભ્યાસની જે લોન આપીએ છીએ એ ગ્રેજ્યુએશન પછી માસ્ટર માટે આપીએ છીએ, અને જ્યારે આપણે માર્કશીટ લેવાની આવે છે ત્યારે 12th માં 60% હોય તો એને માર્કશીટ વેલિડ ગણાય છે. તો આ એક કોમ્પ્લિકેટેડ છે કે 12th માં 60% હોય અને જ્યારે એડમિશન ત્યાં મળી ગયું હોય છે ઓલરેડી ગ્રેજ્યુએશન પછી માસ્ટર માટે, તો 12th ટકાને ગણતરીમાં લેવાની જરૂર શું? એક વિષય આ છે. અને બીજું કે જે વ્યક્તિને જરૂર હોય છે લોનની, એને 7-12 હોય કે કોઈ મિલકત હોય એમાં બોજાની એક એન્ટ્રી પડેલી હોય છે. ગામડામાં રહેતો ખેડૂત હોય તો એની 7-12માં એક બોજાની એન્ટ્રી હોય છે. તો જો બોજાની એન્ટ્રી હોય ને ત્યાં સુધી એ લોન આપણે પાસ થતી નથી. તો એક સામાન્ય ગરીબ ખેડૂતને 2 લાખ 2 લાખ રૂપિયા જે 7-12માં બોજાની નોંધ હોય છે, અને તો આપણે એવું એમાં સુધારો કરી શકાય કે 7-12માં કે કોઈ સરકારી બેંકની લોન હોય કે બેંકની લોન હોય તો પણ આપણે આપી શકીએ. એક આ બે સુધારા કરવાની જરૂર છે. હલો, જો સર્વપ્રથમ તો ઓબીસી સમાજ અને બિન અનામતના સમાજના લોકો માટે 60% હતા. અમારા ઓબીસી મોરચાના અલગ અલગ સમાજના લોકોએ અમને રજૂઆત કરી કે ઓબીસી સમાજનું જે 60%વાળી છે એ પંચાંગ કરવી જોઈએ. એટલે અમે પંચાંગ કરી દીધી, ઠરાવો સુધારો કર્યો. એક વસ્તુ, અમે લોન આપીએ 15 લાખ રૂપિયા, એનું વાર્ષિક વ્યાજ 4%. વિદ્યાર્થી જાય અને તે એ પોતાનો અભ્યાસક્રમ પૂરો કરે પછી 5 વર્ષથી કે 3 વર્ષ પછી એ લોન ભરવાની હોય છે. રહ્યો સવાલ બોજાનો, તો આવા જે જરૂરતમંદ લોકો માટે અમે જે ચિંતા કરી છે, પહેલાં 2 જામીન લેવાના હતા, હવે અમે 1 જામીન કરી દીધું. તમારો સુઝાવ છે તો અમે ચોક્કસથી એ દિશામાં વિચારીશું. પણ હું તમને બતાવું કે પહેલાં આ યોજનાની અંદર તમે વિદેશ જાઓ પછી તમે લોન માટે એપ્લાય ના કરી શકો. અમે એમાં સુધારો એવો કર્યો છે કે એક વખત તમે વિદેશ પહોંચી ગયા તો પણ 6 મહિનાની અંદર અરજી કરો તો અમે તમને લોન આપીએ છીએ. તો મને આશા છે કે જવાબ મળી ગયો છે ચિરાગભાઈ. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સર, પ્રદીપ પરમાર સર. અને બસ આ જ રીતે સમાજમાં સમરસતા જળવાઈ રહે તે જ એક ઉદ્દેશ. અને સમારોહને આગળ વધારીએ અને હવે આમંત્રિત કરીએ છીએ તબીબી જગતમાં ખૂબ જ મોટું કામ, ખૂબ જ મોટું નામ, અનેક દર્દીનું દર્દ દૂર કરીને નવજીવન આપ્યું છે. એટલું જ નહીં પરંતુ સમાજ સેવાની તેમની જે લગ્ની છે, જે આહલેખ જગાવી છે તે આજીવન છે, ત્યારે આ વ્યક્તિ એટલે મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર શ્રી ડૉક્ટર સુરેશ પટેલ. હું આમંત્રિત કરીશ તેઓને પ્રાસંગિક ઉદ્બોધન માટે. ડૉક્ટર સુરેશ પટેલ, જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત આજના આ પ્રસંગની અંદર ડબલ એન્જિનની સરકારના આ ડબલ એન્જિન જેને કારણે કહેવાય છે, બધા જ આજના આપણા મંત્રીશ્રીઓ જે આપણી વચ્ચે પધાર્યા એ બધાનો સૌથી પહેલાં આભાર માનું છું. બીજી વસ્તુ, ખાસ વધારે સમય ન લેતા મંતવ્ય ન્યૂઝ દ્વારા જેમ જિગ્નેશભાઈ અગાઉ વાત કરી એમ કે મંતવ્ય ન્યૂઝ એ માત્ર ન્યૂઝ ચેનલ પૂરતા સીમિત ન રહેતા પણ વિવિધ પ્રકલ્પોની અંદર સેવાકીય માધ્યમો હોય, મેડિકલ ક્ષેત્રની અંદર કામ કરવાનું હોય, એક એનજીઓ તરીકે પણ ખૂબ મોટું કામ કરી રહ્યું છે. ખાલી ન્યૂઝ લઈ અને લોકોની ન્યૂઝ રીતે સેવા કરવી એટલું સીમિત નથી રહેતા. હમણાં જે વાત કરી એમ કે ભાઈ ઓર્ગન ડોનેશનની મુહિમ હોય, અત્યારે જ હાલમાં 17 તારીખે જ્યારે આપણા નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે પણ એક મંતવ્ય દ્વારા ખૂબ મોટી મુહિમ આપણે લીધી છે કે એ દિવસે અંગદાન.org એના ઉપર મેક્સિમમ લોકો પ્લેજ લે, પોતાની સંમતિ એ વેબસાઇટ ઉપર જઈ
અને પોતાની સંમતિ દર્શાવે એ માટેનો પણ એક ખૂબ મેક્સિમમ મોટો પ્રયાસ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે સાથે મંતવ્ય દ્વારા ઘણી બધી જે સંસ્થાઓ છે કે જેની અંદર દિવ્યાંગ લોકો હોય, સહયોગ કરીને સંસ્થા છે હિંમતનગરની આગળ કે બીજી પણ જે સંસ્થાઓ છે એની અંદર પણ મંતવ્ય દ્વારા ખૂબ બધા સારા કાર્યો કરવામાં આવે છે. અને આ બધાના આશીર્વાદ થકી આજે મંતવ્ય 128 દેશોની અંદર આપણે આપણું મંતવ્યનું જે છે પ્રસારણ કરી રહ્યા છીએ. હમણાં જ થોડા સમય પહેલાં અમે જિગ્નેશભાઈ હતા અમેરિકાની અંદર, ત્યાંની જે બે ન્યૂઝ ચેનલો છે આપણા ગુજરાતીઓની છે, એશિયન ટીવી જિગ્નેશભાઈ આપણે, એની સાથે પણ અમે ટૂંક સમયની અંદર એક ટાઈઅપ કરવા જઈ રહ્યા છીએ. અને આપણા ગુજરાતની મંતવ્ય ન્યૂઝ અત્યારે તો નેટ દ્વારા દેખાય જ છે, પણ આપણા સ્પેશિયલ ગુજરાતના ન્યૂઝ અને ગુજરાતની જે વિકાસ ગાથા છે એ અમેરિકાની અંદર વસતો પણ ગુજરાતી, કેનેડામાં પણ વસતો ગુજરાતી, કે 120 આફ્રિકન કન્ટ્રીની અંદર પણ આપણા જે વસતા ગુજરાતીઓ છે એ નૈરોબી હોય કે આ બાજુનું કોઈ પણ એશિયન કન્ટ્રી હોય ત્યાં આગળ મંતવ્યના માધ્યમથી ગુજરાતની નજીક રહી શકે, ગુજરાતને જાણી શકે એવો મંતવ્ય દ્વારા પણ એક ખૂબ અમે પ્રયાસ કર્યો છે. મિત્રો, વધારે સમય ન લેતા બસ મંતવ્યની આ ગાથા આપણા સમક્ષ રજૂ કરવી હતી. આ સાથે મારી વાત પૂરી કરું છું અને ફરીથી નેહલભાઈને રિક્વેસ્ટ કરું કે આગળની પ્રોગ્રામ ચાલુ કરે. જિગ્નેશભાઈને કંઈક આ વિશે કહેવું છે? મને છે ને હમણાં એક વાત આવી, એક સરસ કાર્ય કરી રહ્યા છીએ અમે. 17/9 નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે, આપણા માનનીય વડાપ્રધાન છે, એ દિવસે અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆરડીસી સાથે મળીને જગદીશભાઈ આપને ખાસ આ મંચથી આપને આમંત્રણ આપું છું કે 7,500 વૃક્ષોનું ઓક્સિજન વન અમે ત્યાં બનાવવા જઈ રહ્યા છીએ અને 17 તારીખે આપ શ્રી અમારા ખાસ આમંત્રણ છે ને આપે પધારવાનું છે અને તેનું નામ આવ્યું છે નમો વન અને ઓક્સિજન વન એ પ્રસ્થાપિત થાય એની સાર સંભાળ પણ મંતવ્ય ન્યૂઝ લેશે એવી અમે મોહિમ લીધી છે. થેન્ક યુ. સાથે સાણંદમાં જ અહીંયા જે જગ્યાએ બેઠા છીએ ને ત્યાં જ બધા મિત્રો સાણંદથી આવ્યા છે, પ્રકાશભાઈ ને બધા, કે અહીંયા નમો વન આપણે બારડ દિલીપભાઈ એમનાથી 25,000 વૃક્ષો ખાલી વાવવાના જ નહીં પણ વાવ્યા પછી પણ એની જે કરવી, એટલે સાણંદની અંદર એક વર્ષમાં કન્ટિન્યુઅસ 25,000 વૃક્ષો તો નમો વન એ જ દિવસે 17 તારીખે જ, પણ એ સિવાયની પણ એમની ખૂબ મોટી મુહિમ છે અને આપણે એ આગળ કાર્ય કરી રહ્યા છીએ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે. તો પર્યાવરણ ક્ષેત્રની આ જે મોહિમ છે તે પણ મંતવ્ય ન્યૂઝ ચલાવી રહ્યા છે અને આપ સૌ તેમાં ભાગીદારી નોંધાવી રહ્યા છો, આપનો ફરી એકવાર તે માટે ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આપણે આગળ વધારીશું. સમાજમાં વસતા વિવિધ વર્ગ અને સમુદાયની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે જીવનધોરણ ઊંચું આવે તે માટે સતત પ્રયાસ કરવામાં આવતા હોય છે અને તે પ્રયાસ કરનાર એક અનેરી વ્યક્તિ એટલે જગદીશ વિશ્વકર્મા. સરકારી યોજનાઓ હોય કે પછી સહાય, નાનામાં નાની વ્યક્તિ સુધી તે મળે તે પહોંચે તે માટે હંમેશા તેઓ આપણને તત્પર જોવા મળતા હોય છે. સમાજના ઉત્થાન માટે જનસેવાના તેમણે જે અમૂલ્ય કાર્યો કર્યા છે જેની નોંધ પણ લેવાતી હોય છે અને કદાચ આ એ જ કારણ છે કે જેને કારણે તેમની જે સફળતા છે એ સૌ કોઈને ઉડીને આંખે વળગે છે. ત્યારે હું મંચ ઉપર આમંત્રિત કરું છું કુટીર ઉદ્યોગ, સહકાર, વન અને પર્યાવરણ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માને, સાથે જ મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર રાકેશ પટેલને હું આમંત્રિત કરીશ કે તેઓ મંચ પર આવે અને પુષ્પગુચ્છથી પર્યાવરણ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરે. મનની વાત કરી દીધી, મંતવ્ય રૂપે કરી દીધી.
સર, મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર, જે પ્રમાણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે મળીને વિકાસને વેગ આપી રહ્યા છે, સ્વાભાવિક છે કે ઔદ્યોગિક વિકાસ તેને ધ્યાનમાં લેવામાં આવે, સહકાર વિકાસને ધ્યાનમાં લેવામાં આવે, પર્યાવરણના વિકાસની તો હમણાં આપણે પણ વાત કરી છે અને ગુજરાત પર્યાવરણ વિકાસ માટે પણ સતત આગળ વધી રહ્યું છે, આપની એનર્જી પણ બહુ સ્પષ્ટ રૂપે દેખાય છે. તો જે પ્રેક્ષકો છે એમને આપણે સમજાવવું છે કે વિકાસને આપણે ડબલ કેમ કહીએ છીએ અને ડબલમાં એન્જિનને કેમ જોડ્યું છે. જી, મંતવ્ય એટલે લોકોની મનની વાત, લોકોના મંતવ્ય, લોકોના વ્યૂ સરકાર સુધી પહોંચાડવાનું એક માધ્યમ, અને સરકારની વિકાસની વાતો, સરકારની જરૂરિયાતમંદ પરિવારલક્ષી યોજનાઓ, છેવાડાના માનવીની ચિંતા કરતી સરકારની યોજનાઓ, એ લોકોના મન સુધી પહોંચાડવા, લોકોના ઘર સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે મંતવ્ય ન્યૂઝ. સહજ છે કે તમે જે પ્રશ્ન પૂછો એ સામાન્ય લોકોને વિચાર આવે કે ડબલ એન્જિન વાઈ સરકાર. હું જિગ્નેશભાઈને, સુરેશભાઈને, રાકેશભાઈને અભિનંદન પાઠવીશ કે અમને બધા જ મંત્રીઓને મોકો આપ્યો તમે, મારી પહેલાં પ્રદીપભાઈને પણ આપ્યો મોકો, ઋષિકેશભાઈ, પૂર્ણેશભાઈ. હું ક્યારનો બેઠો બેઠો જોતો હતો કે ડબલ એન્જિનની સરકારની સરસ તમે કંઈક ચલાવી રહ્યા છો એમ. કોઈ પણ વ્યક્તિ હોય એમ, વર્ષોથી કામ કરતું હોય એમ અને ડબલ ફોર્સથી કામ કરવા માંડે એમ, કોઈ પણ ડબલ ફોર્સથી એમ, એટલે સહજ રીતે કામમાં પણ ગતિ આવે, વિકાસમાંય ગતિ આવે. અને જ્યારે આપણા બધાનું સૌભાગ્ય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ આ બધા દિલ્હીમાં બેઠા હોય અને એમનો જે ફોર્સ મળે, વિકાસને જે ફોર્સ મળે, અને સ્વાભાવિક છે કે ગુજરાતને જે ફોર્સ મળે, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબો જ્યારે, ત્યારે સ્વાભાવિક છે કે જે વિકાસની ગતિ જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા અને સામે પક્ષે કેન્દ્રમાં જ્યારે બીજી સરકાર હતી, અને છતાંય એમણે આખી ગુજરાતની રાજનીતિને, આખા દેશની રાજનીતિને બદલવાનો પ્રયાસ કર્યો, તમે બધા જ લોકો બારીકથી જોજો એમ. તમારી એક 5:30 એક કાર્યક્રમ પણ આવતો હોય છે મંતવ્યનો, ફાયર. એ ફાયર કાર્યક્રમની અંદર કદાચ જે લોકો ઇવોલ્યુટ કરતા હશે, તમે તો ક્યારેક ક્યારેક અમારી સરકારને ઠપકો આપતા હશો, કોંગ્રેસના મિત્રોને ઠપકો આપતા હશો એમ, બંને સામ સામે તમે ફાયરમાં કરતા હશો એમ. પણ ક્યારેક તમે આમ નિષ્પક્ષ રીતે વિચારો કે ભાઈ લોકો 27 વર્ષથી ભાજપને શું કરવા વોટ આપે છે? રાકેશભાઈ એ એટલા માટે વોટ આપે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વિકાસની રાજનીતિને એક જન્મ આપ્યો અને એ વિકાસની રાજનીતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત ના નહીં પણ સમગ્ર દેશની જનતાએ સ્વીકારી. અને હમણાં જ કદાચ બધા જ મિત્રો જે લોકો અહીંયા હાજર છે આ કોન્ક્લેવની અંદર, બધાએ કદાચ ન્યૂઝપેપર વાંચ્યા છે, બધા લર્નેડ માણસો છે, એમણે કદાચ ખ્યાલ હશે કે ઇન્ટરનેશનલી જે ઇવોલ્યુશન થયું, એ ઇવોલ્યુશનની અંદર એક એવું વ્યક્તિત્વ કે જેને આખા વૈશ્વિક નેતાના લીડરમાં 75% મળે છે, એના રિમાર્ક્સ મળે છે, અને આખી દુનિયાના તમામ લોકો જેને ચાહી રહ્યા છે એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને લોકો ચાહી રહ્યા છે, કારણ કે એમણે વિકાસ કર્યો છે. એટલે કદાચ આનાથી વિશેષ મારે ડબલ એન્જિનમાં શું હોઈ શકે કદાચ કહેવાની જરૂર નથી. હું કદાચ તમને એવું કહું કે જિગ્નેશભાઈ, બહુ સમય નહીં લઉં બધાનો, કારણ કે સમય બહુ થઈ ગયો છે, પણ આજે ગુજરાતની અંદર પિનથી લઈ, સુરેશભાઈ પિનથી લઈ, તમે તો અમરેલી જિલ્લાના છો સુરેશભાઈ, થિંક તમારો જિલ્લો અમરેલી લાગે, કાલે જ અમરેલી જઈ રહ્યો છું સવારે, પ્રફુલભાઈ પિનથી લઈ અને પ્લેન સુધીની તમામ વસ્તુઓ ગુજરાતમાં બનતી થઈ છે, એનો શ્રેય કોઈને જાય તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જાય છે. પિન બને છે એટલે ટાંકણી ગાંધીધામની અંદર, આંખના લેન્સ બને છે અમદાવાદની અંદર, પ્લેનની ફેક્ટરીની
અમરેલી જિલ્લામાં સ્થાપવા જઈ રહી છે. ટેન્ક વર્ષો સુધી આપણી ડિફેન્સ પોલિસી એવી હતી, જે પણ મિત્રો અહીંયા ઇન્ડસ્ટ્રીઝમાં સાથે જોડાયેલા છે, જેને લેઝર કટ મશીન, સીએનસી મશીન, 7 એક્સિસ 8 એક્સિસ 4 એક્સિસ 6 એક્સિસ મશીન લાવવા હોય તો ફોરેનના મિત્રો લખાઈ નાખે કે તમારે મશીનરી અમારી લઈ જવાની ખરી, જર્મનીથી, જાપાનથી, ઇટલીથી તમે મશીનરી અમારી ઇમ્પોર્ટ કરો, પણ તમારે ડિફેન્સની કોઈ પણ પ્રોડક્ટ બનાવવાની નહીં. જિજ્ઞેશભાઈ તમને નવાઈ લાગશે કે આપણા કઠવાડાને રાખે છે, આપણા વઢવની અંદર કઠવાડામાં એક યુનિટની અંદર આપણા ડિફેન્સના હેડ આવે, એલએનટીના જે હેડ આવે તો એ ત્યાં બની રહે છે અને આખી ટેન્ક બને છે એલએનટી હજીરામાં. વચમાં સુરત ગયો, સુરત એક દીકરો મળવા માટે આવ્યો કે સાહેબ મેં રિવોલ્વર બનાવવાનું લાયસન્સ લીધું છે, રિવોલ્વર બનાવવાની ફેક્ટરી નાખી રહ્યો છું વાપીની અંદર, મને નાના મોટા હર્ડલ્સ હતા, મને સેલ કરી આપો તો સારું એમ. હું ડબલ એન્જિન સરકારમાં ફરીથી પાછો આવું છું કે આ બધા જે વિકાસ થયા છે ને, ડિફેન્સ પોલિસી પહેલાં એવી હતી કે તમારો 20% સ્ટેક ઇન્ડિયાના મેન્યુફેક્ચરરનો, 80% સ્ટેક ફોરેનના મેન્યુફેક્ચરરનો હોય. નરેન્દ્રભાઈ સાહેબના આયા પછી આખો સ્ટેક રિવર્સ થઈ ગયો કે 80% સ્ટેક એ ઇન્ડિયન મેન્યુફેક્ચરનો, 20% સ્ટેક ત્યાંથી જે આપણે લઈએ પોલિસીમાં, ટેકનોલોજી લાઈ કંઈ પણ, એ પર્સન્ટેજ પ્લસ માઇનસ કર્યા એટલે ઇન્ડિયન મેન્યુફેક્ચરનો સ્ટેક વધી ગયો અને ફોરેનના મેન્યુફેક્ચર ક્યાંથી ટેકનોલોજી લાવવાની હોય એના સ્ટેક ઓછા થઈ ગયા અને આ બધી વસ્તુ વિકાસની વાત થઈ. તમને બધાને નવાઈ લાગશે, આખા ગુજરાતમાં કેટલા કિલોમીટર રોડ છે કોઈ ખ્યાલ છે? 2,20,000 કિલોમીટરનો આપણો રોડનો નેટવર્ક છે, 2,20,000 કિલોમીટરનું. 5,600 કિલોમીટરનું આપણું ટ્રેનનું નેટવર્ક છે, 19 જેટલા એરપોર્ટ છે અને આખા દેશમાંથી જ્યાં એક્સપોર્ટ થાય એ એક્સપોર્ટ 48% એક્સપોર્ટ આખા દેશનું જે દરિયાઈ પટ્ટી પરથી થાય એવા 48 પોર્ટ એ ગુજરાતમાં આવેલા છે, માત્ર ગુજરાતની અંદર. આ 48 પોર્ટ કાલ સવાર બની ગયા. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનરી વિઝનથી ગુજરાતમાં ડેવલપ થયા છે ને એના કારણે રાજસ્થાન વાળને ક્યાંય એક્સપોર્ટ કરવું હોય પ્રફુલભાઈ તો એમને એ માલ ગુજરાતના પોર્ટ ઉપર લાવવો પડે મટીરિયલ, અને આ બધી રેવન્યુ ગુજરાતમાં જનરેટ થઈ અને એ બધો બેનિફિટ આપણને મળ્યો છે. ઘણી બધી વાતો છે પણ હું ખાસ જિજ્ઞેશભાઈને વાતમાં કહીશ કે તમે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે જે 75,000 વૃક્ષો વાવવા જઈ રહ્યા છો, વન વિભાગ તરફથી, મારી તરફથી, સરકાર તરફથી જ્યાં પણ જરૂર પડે ત્યાં ચોક્કસ કહેજો, કારણ કે આ વખતે વન વિભાગ તરફથી લાખો વૃક્ષો આમ તો દર વર્ષે આપવામાં આવી રહ્યા છે અને જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ ચાલી રહ્યો ત્યારે ગુજરાત સરકાર દ્વારા, અમારા વન વિભાગ દ્વારા 75 જગ્યાએ નમો વડ મેં સ્થાપવાનો નિર્ધાર કર્યો, 75 જગ્યાએ નમો વડ મેં બનાવી પણ નાખ્યા છે, એની કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે અને આ વખતે જ હમણાં માનનીય મુખ્યમંત્રીના જન્મ અરે વન પર્યાવરણના દિવસે અમે એનું ખાતમુહૂર્ત પણ કર્યા અને બધી જગ્યાએ 75 જગ્યાએ નમો વડનું આયોજન પણ કર્યું છે. અને એવું કહેવાય કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ સાહેબે પહેલાં માત્ર વન દિવસ ઉજવાતો હતો, મોરારજીભાઈ દેસાઈથી ઉજવાતો હતો, પણ માત્ર ગાંધીનગરની અંદર એક જ જગ્યાએ ઉજવાતો હતો. નરેન્દ્રભાઈ સાહેબના આયા પછી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વન મહોત્સવ ઉજવવાનું શરૂ થયું અને અલગ જિલ્લામાં આખું પોતાનું રાજ્યકક્ષાનો વન મહોત્સવ થાય, સાથે સાથે ત્યાં આખું એક અલગ વન બનાવવામાં આવે એવા અત્યાર સુધીમાં 27 વન બનાવવામાં આવ્યા છે. બીજા કયા ડિપાર્ટમેન્ટની વાત કરું તમે મને કહી શકો છો? બહુ સ્વાભાવિક છે, વન વિકાસની વાત છે, પર્યાવરણની વિકાસની વાત છે. શામળાજીનું વન મેં રૂબરૂ જોયેલું છે અને પ્રત્યક્ષ મને તેની અનુભૂતિ થયેલી છે કે જે પ્રમાણે સરકાર કાર્ય કરે છે. એક પ્રશ્ન એ છે, એમએસએમઈ સેક્ટરમાં ક્યાંક ટેકનોલોજીની કમી હોય એવું લાગે છે, સરકાર માટે તે માટે કેટલી પ્રયાસરત છે? ફરીથી મને પૂછો ને જરા. એમએસએમઈ સેક્ટર માટે સરકારના કાર્યો જણવા છે. ના, તમે એની પહેલા કંઈક બોલ્યા, પ્રશ્ન પાછો રિપીટ કરો તમે. એમએસએમઈ સેક્ટર છે એમાં ટેકનોલોજીમાં ક્યાંક
પછાતપણું લાગે છે. સરકારના પ્રયાસ કેવા છે? અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધા જ લોકો એક અવાજે કે જો સરકારના એમએસએમઈ લેવલે ટેકનોલોજીમાં ક્યાં ખામી હોય તો ગુજરાતનો એટલો વિકાસ થયો હોય મિત્રો? તો ભાઈ ખોટા છે ને? મને તો ખોટા સાબિત કરી દીધા. એમ ના, હું ખોટા સાબિત કરવાથી માંગતો, પણ તમારા જે સાચા મંતવ્ય તમે 24/7 ચલી રહ્યો છો એના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી સરકારે દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ દિવસથી એમણે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ખાલી વાયબ્રન્ટની વાત કરું ચલો ને, જે દિવસથી વાયબ્રન્ટની શરૂઆત થઈ એ દિવસે ઘણા બધા મિત્રો ડૉક્ટર એમ કહેતા કે વાયબ્રન્ટ એટલે શું? કે ચાર ઉદ્યોગપતિને ભેગા કરવા. તમને ખ્યાલ છે કે વાયબ્રન્ટ થવાથી ગુજરાતની અંદર ગુજરાતની ઓળખ આખા વિશ્વમાં એક અલગ દેશ હોય ને એવી થઈ? બિલકુલ, એ વાત તો સ્વીકારશો તમે? પહેલા તો કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ આવે તો કે ક્યાં કરવાનું ઇન્વેસ્ટમેન્ટ? કોઈ પણ કન્ટ્રીમાં કરવાનું હોય, આવા વૈશ્વિક મોટી મોટી ઇન્ડસ્ટ્રી આવું વિચારે. જ્યારે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવે અને લાખો કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવે તો એ બધા ઇન્ડસ્ટ્રીઝ જ્યારે અહીંયા સ્થપાણી, ખાલી ચલો કચ્છની વાત કરી લઈએ, 2000 કચ્છનો ભૂકંપ બધાને યાદ છે. હું દરેક મિત્રોને કહું છું કે એક વખત કચ્છની ઇન્ડસ્ટ્રીઝ જોવા માટે જજો, તો તમને ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટીની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની વડપણમાં જે પ્લેટફોર્મ આપણને આપવામાં આવ્યું છે અને એના કારણે જે ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થયો છે, તમને બધા નવાઈ લાગશે કે કચ્છની અંદર બનતી પાણીની પાઇપ હોય, ગેસની પાઇપલાઇન હોય, ઓઇલની પાઇપલાઇન હોય, આખા વિશ્વમાં પહોંચી વળીએ એટલી બધી જે પાઇપો એ ગાંધીધામથી એક્સપોર્ટ થાય છે આખા વિશ્વમાં. મહેસાણાની વાત કરું ડૉક્ટર, મહેસાણામાં જવાનું થયું મારે હમણાં, તો મહેસાણાની અંદર જે આપણે બ્લડના સેમ્પલ્સ લઈએ અને શું કહેવાય બોટલને, ટેસ્ટ ટ્યુબ, આખા ઇન્ડિયામાં પહોંચી વળતી કોઈ પણ ઇન્ડિયાની એક પણ લેબ એવી નહીં હોય કે એ મહેસાણાની કંપનીની ટેસ્ટ ટ્યુબ ત્યાં જતી નહીં હોય. આખા ઇન્ડિયાની લેબ કહું છું. જંબુસર જવાનું થયું, આ ટેકનોલોજી એમને એમ તમને આવી એટલે કહું છું, તમને ખોટા નથી પડતો પણ હું સાચો છું, હું સાબિત કરું, સરકાર સાચી સાબિત કરું. જંબુસરની અંદર ક્રિઝાલ નામની કંપની છે જે આ આંખના લેન્સ બનાવે છે, કેમેરાના લેન્સ બનાવે છે, ગ્લાસના લેન્સ બનાવે છે કંપનીની, એની મૂળ કંપની જર્મનીમાં છે અને એ કંપની એમટી વાયલની બોટલ બનાવે છે, જે આપણે વેક્સિન્સની બોટલ આવે, પછી નાની સિરિન્જની બોટલ આવે, એ બધી બોટલ બનાવે છે. એ કંપની 80 દેશોમાં એક્સપોર્ટ કરે છે, આખા દેશનું 60% પ્રોડક્શન જંબુસરથી જાય છે. ટેકનોલોજી વગર બન્યું, એમએસએમઈના સપોર્ટ વગર બન્યું. અહીંયા અમારા મેઘમણી ગ્રુપના ડાયરેક્ટર બેઠા છે, જયંતિભાઈ ને, રમેશભાઈ, રમેશભાઈ સ્વીકારશો તમે કે ગુજરાતમાં ટેકનોલોજી જેવું? હા કે ના? એક કોસંબાની અંદર કિમમાં એક ફેક્ટરી છે, એ આખા વર્લ્ડમાં, આખા વર્લ્ડમાં પર સેકન્ડે નેલ પોલિશ જે ખાલી થાય પ્રફુલભાઈ, સ્પ્રેની બોટલ ખાલી થાય, વાઇન કે વિસ્કીની બોટલ ખાલી થાય, એની બોટલ બનાવવાની કંપની છે પર સેકન્ડે ખાલી થાય, એ કંપની આખા વર્લ્ડની નેલ પોલિશની એમટી બોટલ બનાવવાનું કામ કિમ કોસંબામાં થાય છે. હવે આમાં ક્યાંથી ટેકનોલોજી ના આવી? મને એટલું સમજે તો તમે, તમારી પાસે મનમાં હજી જે સવાલ હોય એ પૂછો, હું મંતવ્યના માધ્યમથી પ્રજાને સાચા જવાબ આપવા માટે તૈયાર બેઠો છું. હું તમને જીડીપીનો ગ્રોથ કહું, એક્સપોર્ટનો ગ્રોથ કહું, હું કદાચ તમને કહું એમ તમે કહો છો ત્યારે, કારણ કે મારે આંકડા જોવા પડશે. ટેકનોલોજીની વાત કરે છે મિત્ર, આઈએસએન વિક્રાંત કેટલા રૂપિયાનું બન્યું, એનું વજન કેટલું ખ્યાલ છે? આઈએસએન વિક્રાંતનું વજન 42,000 ટન, 1 ટન ઇક્વલ ટુ 1,000 કેજી, 1 ટન ઇક્વલ ટુ 1,000 કેજી, 42,000 મેટ્રિક ટન, 100% ઇન્ડિજિનિયસ વિક્રાંત
more than 20,000 crores rupees invest in Indian government. આંકડાની વાત કરું, ભારતના જીડીપીમાં ભારતનો હિસ્સો, ગુજરાતનો હિસ્સો 8%, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાતનો હિસ્સો 17%, પ્રફુલભાઈ, એક્સપોર્ટમાં આખા દેશમાં જે એક્સપોર્ટ થાય એમાં ગુજરાતનો હિસ્સો 21%. હમણાં જ 22-23 ના જે ત્રિમાસિક ગાળામાં ભારતનો જે જીડીપી વધ્યો 13.5%, કેટલો? હજી કોઈ સવાલ કે હું બીજા સવાલ છે મારી પાસે. સાહેબજી, એમનો જે પ્રશ્ન પૂછવાનો હતો એ ઇન્ડસ્ટ્રીની ટેકનોલોજી બાબતનો નહોતો. હું એટલે જ કહું છું, એમનો જે પ્રશ્ન હતો રાકેશભાઈ એટલે જ કહું છું, ત્રુટિ પડતી હોય સરના જવાબ બહુ સરના જવાબ બહુ સ્પષ્ટ છે. સરકાર અત્યારે એમએસએમઈ માધ્યમ નાના ઉદ્યોગોને ખૂબ ઝડપથી લોન મળે એના માટે પ્રોગ્રામો કરે છે, અને ગમે ત્યારે ગમે તે જરૂર પડતી હોય તો એમએસએમઈના માધ્યમથી વડાપ્રધાનશ્રી અને ગુજરાત સરકાર બંને એના કેમ્પ આયોજન કરે છે. પણ એમના પ્રશ્ન પૂછવાની ત્રુટિ એટલી હતી કે એમએસએમઈ સેક્ટરમાં ક્યાંક નાના ઉદ્યોગપતિને તકલીફ પડતી હોય તો એ માટે સરકાર કટિબદ્ધ છે, પણ હવે જે તકલીફ ના પડે તેના માટે શું સુધારા અને કઈ રીતથી મદદરૂપ થશે, બસ એ જ એમનો પ્રશ્ન પૂછવાનો હતો. ટેકનોલોજી બાબતમાં એમને સંશય નથી, એ જ પૂછવું છે. તકલીફ તો કો અહીંયા સોલ્વ કરવા બેઠો છું હું અત્યારે. મારો અત્યારે ધારો કે હું મારા મંત્રી બન્યા પછી મને 1 વર્ષ થયું, અત્યાર સુધી અમારી સરકારના તમામ મંત્રીઓએ સારામાં સારા કામ કર્યા છે. 1 વર્ષમાં મેં 16 જિલ્લાનો પ્રવાસ કર્યો, 16 અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયા વિસ્તાર જિલ્લાઓમાં ગયો. પ્રદીપભાઈ પણ એવી રીતે મેક્સિમમ પ્રવાસ, કેટલા 22 કે કેટલા જિલ્લા ફર્યા, 30 જિલ્લા પ્રદીપભાઈના ફર્યા. સરકારના દરેક મંત્રી જિલ્લે જિલ્લે જઈ સામે ઇન્ડસ્ટ્રીના મિત્રોને બેસાડી એમના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયાસ સામેથી કરતું હોય છે કે નહીં અનુભવ? રૂલ 9 નો નિયમ કેટલા દિવસમાં સોલ્વ કર્યો, કેટલા? ફરીથી કહો રમેશભાઈ, ફરીથી કહો. રૂલ 9 એક એવો નિયમ હતો કે પર્યાવરણ માટે કોઈ પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પોતાની પ્રોડક્ટ બનાવે અને પ્રોડક્ટ બનાવ્યા બાદ એને બાય પ્રોડક્ટ બનાવવાની હોય એના રો મટીરિયલમાંથી તો સરકારની મંજૂરી લેવાની હોય. સર, જે તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે જેને રૂલ 9 અંતર્ગત જેને રજિસ્ટ્રેશન નહીં કરાયા હોય એ લોકો બાય પ્રોડક્ટ યુઝ નહીં કરી શકે. આ બધા જ મિત્રો આવ્યા, અમને મળ્યા, મારી સાથે માનનીય મુખ્યમંત્રીને મળ્યા. માત્ર 24 કલાક, કેટલા 24 કલાકની અંદર એમને 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું અને કીધું કે જેટલી પણ બાય પ્રોડક્ટ બનતી હોય એ બાય પ્રોડક્ટના બાયલોસ તમે તૈયાર કરો, અમે એપ્રુવલ આપીશું. માત્ર 24 કલાકની અંદર 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું. એટલે આ છે ડબલ એન્જિન સરકાર. જગદીશભાઈની વાત બિલકુલ સાચી છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કોઈ પણ નાની મોટી ત્રુટિ હોય કે એમએસએમઈ હોય કે ઇન્ડસ્ટ્રીની પરમિશનની ક્યાંય જરૂર પડે, કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો ગુજરાતની અને ભારતની ડબલ એન્જિન સરકાર તાત્કાલિક અસરથી એને નિર્ણાયક સુધી પહોંચાડવા માટે સક્ષમ છે, કટિબદ્ધ છે. અને હું આ મંચ ઉપરથી જાહેરાત કરું છું, કોઈ પણને કંઈ પણ ફરિયાદ હોય તો જગદીશભાઈ વિશ્વકર્માને સીધા મળજો અને તમારા પ્રશ્નોનું નિરાકરણ એ ખૂબ ઝડપથી લાવી આપશે. ધન્યવાદ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત વાઇબ્રન્ટ અંતર્ગત હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરવા માટે આવે એને સૌથી પહેલા જરૂર પડે લેન્ડની. શ્રદ્ધાબેન કે અમારે જમીન જોઈશે, તો જમીન જોઈતી હોય કોઈને તો જમીન શોધવી પડે, મામલતદારને મળે, તલાટીને મળે. આ એક ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર એવી છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લેન્ડ બેંક ચાલુ કરી. જ્યારે ગુજરાતના મુખ્ય ત્યારે લેન્ડ બેંક ઓપન કરી એમણે, ત્યારે દેશમાં પણ ઇમ્પ્લિમેન્ટ મૂક્યું. કોઈ પણ વ્યક્તિને જમીન મારે ઇન્ડસ્ટ્રીઝ માટે જોઈએ છે તો લેન્ડ બેંકમાં જવાનું, લેન્ડ નક્કી કરવાની, મારા લેન્ડ જોઈએ છે, એના ભાવ આપેલા છે, ભાવ નક્કી થાય, એનો પ્રોજેક્ટ થાય, એને કોઈ પણ હર્ડલ્સ વગર. સરકાર હમણાં નવું લઈ આવી પછી કે તમારે બિઝનેસ નાખી દેવાનો, બધી જ પરમિશન 3 વર્ષની અંદર લઈ લેવાની, પ્રી પરમિશન લેવાની કોઈ જરૂર નથી. આ આખા દેશમાં શરૂ કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. બીજી એક વાત કહી દઉં, જેમ પોર્ટલની
જેમ પોર્ટલ એક એવું પોર્ટલ છે કે દેશના વડાપ્રધાનશ્રીએ ત્યાં લોન્ચ કર્યું કે કોઈપણ વ્યક્તિને લોકલ ટુ વોકલ આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પોતાની પ્રોડક્ટ સરકારને વેચવી હોય, પોતે જે વ્યક્તિ વસ્તુ બનાવે છે એ વસ્તુ સરકારમાં વેચવી છે, તો આપણે પ્રીવિયસ જોયું છે, મારે ચોખવટ કરવાની જરૂર નથી મંતવ્યને કે પ્રીવિયસ જોયું છે. હું આભાર માનીશ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો, એમણે જેમ પોર્ટલ ઓપન કર્યું, કોઈ પણ તમારા જે જરૂરી નેસેસરી ડોક્યુમેન્ટ ઓપન કરાવો, તમારું જેમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન થાય, સરકારને જે પણ પ્રોડક્ટ પરચેસ કરવી હોય એ પ્રોડક્ટ જેમ પોર્ટલ પરથી તમે કોઈ પણ વ્યક્તિ ઇઝીલી આપી શકે છે, અને ત્યાં આગળ ઓનલાઈન જ બધા નેગોશિએશન થાય છે. તમારું નેગોશિએશન રાકેશભાઈએ શું ભાવ ભર્યા છે, પ્રદીપભાઈએ શું ભર્યા છે, રમેશભાઈએ, એ તમે જોઈ શકો ને, પણ તમે ત્યાં તમારા પ્રાઇસ માઇનસ કરી શકો અને તમારા જેમ પોર્ટલ પર તમે તમારું રજીસ્ટ્રેશન તમે સરકારને પ્રોડક્ટ આપી શકો. અત્યારે હું જ્યારે દિલ્હી ગયો, જ્યારે આપણને એમએસએમઈમાં એવોર્ડ મળ્યો ત્યારે દિલ્હી ગયો, ત્યારે ગુજરાતના 28,000 જેટલા એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝના લોકો જેમ પોર્ટલ પર નોંધાયા હતા. અત્યારે હમણાં ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગ લીધી, માત્ર 2 મહિનામાં 70,000 કરતાં વધુ લોકો ગુજરાતના જેમ પોર્ટલ પર રજીસ્ટર થયા છે. એનો મતલબ શું થયો કે લોકોને ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી પ્રોમ્પ્ટ રિસ્પોન્સ મળે છે અને એના કારણે જ લોકો ઇઝીલી જોડાઈ રહ્યા છે. યસ, એક જ મિનિટ, માઇક આપની પાસે આવે છે સર. સર ફરી એકવાર રિપીટ કરશો આપનો પ્રશ્ન? હલો સરજી, આપ એક ગુજરાતના ઉદ્યોગિક હબ તરીકે એક સારી સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે સ્ટાર્ટઅપનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, ગુજરાતમાં સ્ટાર્ટઅપની સિદ્ધિ અંગે આપ શું કહેશો અને ભાવિ આયોજન કેવા પ્રકારનું રહેશે? આખા ઇન્ડિયાની અંદર સ્ટાર્ટઅપ શબ્દ જ્યારે કોઈએ નહોતો સાંભળ્યો ત્યારે સ્ટાર્ટઅપ શબ્દનું જન્મ આપવાનું કામ કોઈએ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. હું અહીંયા જેટલા પણ મિત્રો હાજર છે, ખાસ જિજ્ઞેશભાઈ, રાકેશભાઈ, સુરેશભાઈ, મંતવ્યની ટીમને એવું કહીશ કે એક વખત આવો. ગુજરાતની અંદર સૌથી વધારે ઇન્ક્યુબેટર સેન્ટર, 150-160 કરતાં વધારે ઇન્ક્યુબેટર સેન્ટર્સ સ્ટાર્ટઅપ માટેના ગુજરાત સરકારે બનાવ્યા છે. હું મંતવ્ય ટીવીને કહીશ કે આવો અમારા આઈ ક્રિએટની અંદર, આઈ ક્રિએટનું પ્લેટફોર્મ જુઓ, આઈ હબનું પ્લેટફોર્મ જુઓ, જીટીયુનું પ્લેટફોર્મ જુઓ. ગુજરાત અત્યારે સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપોને પ્રમોટ કરવા માટે સારામાં સારું પ્લેટફોર્મ કોઈને મળતું હોય તો એ ગુજરાતની અંદર મળી રહ્યું છે. તમને થશે કે જગદીશભાઈ બોલી ગયા આઈ હબ શું છે, આઈ ક્રિએટ શું છે, જીટીયુ શું છે. આઈ ક્રિએટ એ અહીંયા જે આપણે ઊભા છીએ ત્યાંથી હાર્ડલી 32 કિલોમીટર દૂર બાવળા રોડ ઉપર આવેલી એક જગ્યા છે. એના કમ્પાઉન્ડમાં તમે જાઓ એટલે તમને કદાચ ખ્યાલ ના આવે કે તમે ગુજરાતના કે ભારતના કોઈ ખૂણામાં છો. એટલું અદ્યતન ટેકનોલોજીવાળું આઈ ક્રિએટ બનાવ્યું છે. કોઈ પણ વિદ્યાર્થીને વિચાર આવે કે મને રોકેટ બનાવવું છે અને રોકેટનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવે, આઈ ક્રિએટમાં કે આઈ હબમાં કે જીટીયુમાં જઈને સબમિટ કરે, એટલે ત્યાંની અમારી એક્સપર્ટ ટીમ એનો પ્રોજેક્ટ જોઈ લે, એનાલિસિસ કરી લે કે આ પ્રોજેક્ટ વાયેબલ છે કે કેમ. વાયેબલ હોય તો તરત જ એને પરમિશન આપે. ત્યાં આગળ જગ્યા છે ત્યાં સારામાં સારી અદ્યતન ટેકનોલોજીવાળી ત્યાં મશીનરી છે, એને જે પણ રો મટીરિયલ જોઈતું હોય રો મટીરિયલ પ્રોવાઈડ કરે, એને બનાવવા માટેના પૈસા આપે, ત્યાં એને રહેવાની સગવડ આપે, ત્યારબાદ એ પ્રોડક્ટ એનો પ્રોજેક્ટ બની જાય, એમાં એને કોઈ કદાચ નાની મોટી ટેકનિકલ ખામી હોય તો એને ટેકનિકલ સપોર્ટ સરકાર આપે છે, ત્યાંની એક્સપર્ટ ટીમ એને ટેકનિકલ સપોર્ટ આપી રહી છે. ત્યારબાદ પ્રોડક્ટ બન્યા બાદ એની ટ્રાયલ થાય, ટ્રાયલ થયા બાદ એની પ્રોડક્ટ માર્કેટમાં સક્સેસફુલી થાય, એની ટ્રાયલ થાય, ત્યારબાદ એને પ્રોડક્ટ બનાવવા માટે, પ્રોડક્ટ બહાર વેચવા માટે એને પણ સરકાર લોન આપે છે, એક મોટું પ્લેટફોર્મ આપે છે. અત્યારે દેશની અંદર 70,000 કરતાં વધારે સ્ટાર્ટઅપો એ ડેવલપ થયા છે. ગુજરાતમાં 450 કરતાં વધારે સ્ટાર્ટઅપ ડેવલપ થયા છે અને ઘણા સ્ટાર્ટઅપ તો એવા છે કે જે 100 કરોડ, 200 કરોડ કે 1,000 કરોડની કંપની સુધી સ્ટાર્ટઅપો પહોંચ્યા છે.
અને એ કદાચ એનું કોઈને શ્રેય જાય તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ રહ્યો છે. હવે તમને વિચારો કે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કોણ કરશે? હમણાં મારે આઈહબમાં જવાનું થયું. જિજ્ઞેશભાઈ, આ બધી બાબતો તમે મંતવ્યના માધ્યમથી લોકો સુધી પહોંચાડો તો ત્યાં શનિવારે સેમિનાર થાય છે કે જે લોકોને પૈસા ઇન્વેસ્ટ કરવા. રમેશભાઈ, તમારી પાસે પૈસા છે, તમને વિચારો કે મારે કયા ધંધામાં નાખવા છે, તો તમે અમારો કોન્ટેક કરો, આઈહબમાં તમે જાઓ. ત્યાં આગળ જે સ્ટાર્ટઅપ્સ હશે એ સ્ટાર્ટઅપ એની પોતાની પ્રોડક્ટનો ડિસ્પ્લે કરશે, એની પ્રોડક્ટ તમને સમજાવશે કે આ પ્રોડક્ટ આવી રીતે વાયેબલ છે, અને તમને લાગે કે આ વસ્તુ ખરેખર સારી છે તો તમે સ્ટાર્ટઅપમાં રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો. આને એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટર કહેવાય છે. અને આ એન્જલ ઇન્વેસ્ટર પણ ભારત સરકારે અને ગુજરાત સરકારે ઘણા બધા સપોર્ટિવથી આવા લોકોને, નાના નાના સ્ટાર્ટઅપોને મોટિવેટ કરવાનું કામ કોઈએ કર્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે. એટલે આજે બહુ સ્પષ્ટ થાય છે કે કેમ નરેન્દ્ર અને ભૂપેન્દ્ર શબ્દ અને બંનેના શબ્દની સાથે સાથે જે ડબલ એન્જિનની સરકાર જે ભારતીય જનતા પાર્ટી પ્રયોગ કરે છે એ સ્પષ્ટ આજે અહીંયા બહુ થઈ રહ્યું છે. જે દર્શકો છે, પ્રેક્ષકો છે, તેમનામાંથી પણ પ્રશ્ન થતા હશે. હું આપને કહી દઉં, જગદીશ વિશ્વકર્મા છે, તેમની પાસે છે કુટીર ઉદ્યોગ, સહકાર, વન અને પર્યાવરણ, આ ઉપરાંત મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ મિનિસ્ટર તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગ. આપ કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. રોડ એન્ડ બિલ્ડિંગ, તો એમાંથી પ્રશ્ન પૂછી શકો છો. હેલો, ઓગણીસ ખાતા છે એ જ બતાવે છે કે જગદીશ વિશ્વકર્મા છે, બધું જ પુરવાર કરી શકે છે. જી, પ્રશ્ન પૂછો. હેલો, નમસ્કાર સર. નમસ્કાર બેન. હવે ચૂંટણી આવી રહી છે તો આપણે કેટલા મતથી જીતીશું? ખૂબ સરસ સવાલ એમનો કોન્ફિડન્સ બતાવે છે કે ખૂબ સરસ સવાલ બેને કર્યો છે. આ સવાલ એટલો અગત્યનો છે કે કેટલા વોટથી, કેટલી લીડથી તમે જીતશો. બેન, આનો જવાબ તમારી પોતાની પાસે છે. તમે તમારો કોન્ફિડન્સ લેવલ આમ જનતા તરીકે બતાવી કહી રહ્યા છો કે ભાજપ જીતવાની છે. ખાલી તમારા મનમાં ગૂંચવણ એટલી છે કે કેટલી લીડથી જીતવાની છે. બેન, અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 182 લક્ષાંક લઈને બેઠા છે અને અમને બધા કાર્યકર્તાઓને વિશ્વાસ છે કે અમે અમારો ગોલ અચીવ કરીશું એમ. હું ધન્યવાદ કહું છું બેન તમને તમારા કોન્ફિડન્સથી. થેન્ક યુ. કોઈ એક લઈશું, સમયની મર્યાદા છે એટલે જેમની પાસે માઇક આપશે એ ફાઇનલ. આપની સરકાર અને આપ સર્વે ખૂબ જ સરસ કામ કરો છો, માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ની સરકાર અને આપ સૌ મંત્રીશ્રીઓ. ત્યાંથી મંચ ઉપરથી કીધું કે આપણે બે વિભાગ સોંપ્યા છે, એક પર્યાવરણ વિભાગ અને એક ઉદ્યોગ વિભાગ. હું શિક્ષક છું એટલે હું એ રીતે જાણું છું કે આ બંને વિભાગ ઓપોઝિશનમાં છે. કારણ કે ઉદ્યોગ કરવો હોય તો પર્યાવરણને થોડું ઘટાડવું પડે અને જો પર્યાવરણ વધારવું હોય તો ઉદ્યોગ થોડો ડેમેજ થાય. આ બંનેને બેલેન્સ કરીને આપ વિકાસને આગળ લઈ જઈ રહ્યા છો. આપે કીધું કે દહેજ દક્ષિણ ભારત દક્ષિણ ગુજરાતમાં પણ આપ જે પર્યાવરણ નમો જે પ્રકલ્પ બધા કીધા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ખાતે માટે મારો ખાલી આપને પ્રશ્ન છે કે ફ્યુચર આજથી 25 વર્ષ 50 વર્ષ પછીનું જે આપણું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આ બંને પેરેલલ કેવી રીતે કામ કરી શકશે? બિલકુલ સર, એક મિનિટ રોકવા માંગીશ તમને. સાહેબ માટે પહેલા તો જોરદાર તાળીઓ, કેમ કે આ એનર્જી છે. પહેલા સ્ટેજ ઉપર આવ્યા, સ્ટેજ પર બેઠા નહીં અને તમને સાંભળવા માટે નીચે આવે છે, એટલે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ સરસ વાત કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ. કદાચ તમે આ વખતનું ભાષણ સાંભળ્યું હોય તો એમણે કીધું હતું કે હું આગામી 2047 ભારત કેવું હશે એનું અત્યારથી પ્લાનિંગ કરી રહ્યા છે. અને અમને બધા જ લોકોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હોય
અમારું મોડી મંડળ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, નડ્ડાજી હોય, પાટીલ સાહેબ હોય કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, જ્યારે કોઈ પણ કામ સોંપે છે ત્યારે કામ એવી રીતે સોંપે છે અને અમારી સાથે ટાસ્ક અને ટાર્ગેટ સાથેનો કામ હોય કે માત્ર બે વર્ષનું જ નહીં પણ આગામી વર્ષોનું પ્લાનિંગ કેવું હોઈ શકે. તમને નવાઈ લાગશે, આખા વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, આખા વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ વર્લ્ડમાં માત્ર ત્રણ સ્ટેટમાં હતો, માત્ર ત્રણ સ્ટેટની અંદર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હતો. અને ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમને વિચાર આવ્યો કે ભવિષ્યનો ભારતનું શું, ભવિષ્યના ગુજરાતનું શું. અને એમણે જિગ્નેશભાઈ 2009માં ચોથું રાજ્ય એવું બન્યું, આખા વિશ્વનું ચોથું રાજ્ય એવું બન્યું, એશિયન રિજનમાં ફર્સ્ટ સ્ટેટ એવું બન્યું કે જેણે ક્લાઇમેટ ચેન્જ વિભાગ અલાયદો ચાલુ કર્યો. દેશના વડાપ્રધાનનું આ વિઝન છે. તમે વિચાર કરો કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને વિચાર આવ્યો, ત્યારે આખા વિશ્વમાં માત્ર ચાર જ સ્ટેટમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટને ત્રીજું, ચોથું સ્ટેટ આપણું થયું. એટલે કેટલું લાંબુ વિચારીએ છીએ એની આ ખરી પરિકલ્પના છે. વધારે જવાબ આપીશ તો સમય ખૂબ મર્યાદા છે, પણ તમને તમારા સવાલને એપ્રિશિએટ એટલા માટે કરીશ. આપણે બધાએ આવનારા ભારતની ચિંતા કરવી પડશે, આવનારા ભવિષ્યની ચિંતા કરવી. જે પણ લોકો કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે પણ લોકો જોડાયેલા છે એ લોકોને મારી વિનંતી છે આપના માધ્યમથી, મંતવ્યના માધ્યમથી, કે આપણે આવનારા ભારતની, આવનારા દેશની ચિંતા કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે. જ્યારે આખું વિશ્વ ચિંતા કરતું હોય કે ઓઝોન લેયર એ થઈ રહ્યું છે, 16 સપ્ટેમ્બરે ઓઝોન ડે પણ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે જ્યારે ગ્લેશિયરો પીગળી રહ્યા છે, ત્યારે આપણે બધાએ 100% પર્યાવરણની ચિંતા કરવી પડશે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, ટીમ ભૂપેન્દ્રભાઈ હોય, આ બધા જ લોકો એ ભવિષ્યની ચિંતા પ્લાનિંગ સાથે ચાલી રહ્યા છે. મિત્રો, જગદીશભાઈ આપે કીધું કે મંતવ્ય ન્યૂઝની અંદર સૌથી વધારે જો જોવાતો કાર્યક્રમ હોય ને એ ફાયર છે. અને આ ફાયરના પાર્થભાઈ અત્યારે અહીંયા જ હાજર છે. અમે એમને અહેસાસ કરીએ છીએ, અમે કાર્યક્રમમાં જ્યારે ડિબેટમાં જઈએ છીએ ત્યારે, અને અમને જે પ્રશ્નો પૂછે છે. પરંતુ હવે હું પાર્થભાઈને કહીશ કે તમે પ્રશ્ન પૂછો સાહેબને. ઉપર આવી જાઓ કે નીચે રહો? હું નીચે આવી જઉં ભાઈ. ના 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 ના, હું ઉપર આવીશ. નહીં, હું સાહેબ કાર્યક્રમ ચલાવું છું 5:30 કલાકે. સરકાર સારું કામ કરે ને તો એના ભરપૂર વખાણ કરું છું. અને ક્યાંક સિસ્ટમમાં પ્રોબ્લેમ થઈ ગયો ને તો સાહેબ ચૂંટલો ભરી લઉં છું. એટલે મારો સવાલ એટલો છે કે સાહેબ ચૂંટણી આવી રહી છે, પોલિટિકલ સવાલ છે, તો જે આંદોલનો થઈ રહ્યા છે, આંદોલનનો અંત ક્યારે આવશે? આ દરેક લોકોએ ખૂબ સમજવાની જરૂર છે. આ પ્રશ્ન એ માત્ર આંદોલન પૂરતો સીમિત નથી, આખા ગુજરાતની 6.5 કરોડ જનતાને અડતો આ પ્રશ્ન છે. હું પહેલાં તો થેન્ક યુ કહીશ કે તમે ખૂબ સારો સવાલ પૂછો છે. તમને બધાને એવું લાગે છે કે આ જે પણ આંદોલન કરી રહ્યા છે મિત્રો, એ એમના મનથી કરી રહ્યા છે, અથવા આંદોલન કરે એના માટે સરકાર પ્રેરણા આપે છે, તમે કે હું પ્રેરણા આપીએ છીએ? 100% એમને ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે, પણ શું આંદોલન એક જ માર્ગ છે એવો? સરકાર પાસે કંઈ પણ વસ્તુ માગવાનો, અને તમે 4.5 વર્ષ સુધી માગતા નથી અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ તમે માગો છો. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે છેવાડાના માનવીની ચિંતા કરતા હોય, અમિતભાઈ શાહ સાહેબ, કાલે હું દિલ્હી હતો ત્યારે સહકારી ખાતાની કોન્ફરન્સ હતી, એમાં એમણે કીધું કે દરેક ગામમાં એક પેક્સ મંડળી હોવી જોઈએ, દરેક ગામની અંદર વ્યક્તિ કમાતો હોવો જોઈએ. આજે દેશના વડાપ્રધાન અમિતભાઈ શાહ, સહકારતા મંત્રી, એ પોતે ઈચ્છી રહ્યા કે દરેક ગામમાં એક પેક્સ મંડળી, દરેક ગામની જે સખી મંડળી બહેનો હોય છે
એ સખી મંડળની બહેનો માત્ર સખી મંડળ ચલાવવા પૂરતું નહીં, પણ એ સખી મંડળને મંડળીના સ્વરૂપમાં પરિવર્તન કરવું જોઈએ, જેથી એ લોકો આર્થિક પગભર થાય. જ્યારે સરકાર છેવાડાના માનવીની ચિંતા કરતી હોય તો જે કર્મચારીઓ અમારી સાથે સંકળાયેલા છે, જે ગુજરાતના વિકાસ માટે રાત દિવસ મહેનત કરે છે, શું અમે લોકો એમની ચિંતા ના કરીએ? અમને ચિંતા ના હોય? શું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ચિંતા ના હોય? શું નરેન્દ્રભાઈ સાહેબની ચિંતા ના હોય? અમે સતત એમની ચિંતા કરીએ છીએ. પણ આપના માધ્યમથી એ તમામ કર્મચારી મિત્રોને હું ચોક્કસ કહીશ કે મિત્રો, આંદોલન એક રસ્તો નથી હોતો. આવો, તમારી જે કઈ સમસ્યા હશે એ સમસ્યાના સમાધાન દરેક જગ્યાએ હોય છે. સરે મોટી જાહેરાત કરી છે, જે પણ આંદોલનકારીઓ આંદોલન કરતા હોય ને એ સીધા જ સરને મળી શકે છે. આ સૌથી મોટી જાહેરાત છે મંતવ્ય ન્યૂઝ માટે, કેમ કે જે લોકો આંદોલન કરતા હોય એનું સમાધાન સર કરાવશે, એ પણ તેમણે જવાબદારી લીધી છે. થેન્ક યુ સર. થેન્ક યુ. તો શાંતિપૂર્ણ માહોલમાં ફાયર થઈ ગયું. થેન્ક યુ પાર્થ, અને ફરી એકવાર સર આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી જગદીશ વિશ્વકર્મા, જેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું, એટલું જ નહીં પરંતુ જે એમએસએમઈની વાત હોય, જીઈએમ જેમ પોલિસીની વાત હોય, અને સૌથી વધારે જે રસપ્રદ બાબત લાગી કે જ્યારે 20-80 જે રેશિયો હતો તે સરકારે 80-20 કર્યું, આ ઘણું બધું પુરવાર કરે છે. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર સર. ધન્યવાદ. સમારોહને આગળ વધારતા સન બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ, બિલ્ડિંગ તેમજ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન સિદ્ધિ હાંસલ કરતું ગ્રુપ, આ કંપનીના સ્થાપક અને ડિરેક્ટર શ્રી એન કે પટેલ સરના વિવિધ પ્રોજેક્ટ્સ થકી રહેણાંક જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન લાવવા માટે જ્યારે પ્રયાસ કર્યો હતો, તો તેમના કાર્યને આપણે ચોક્કસ બિરદાવીશું. અને સાથે જ આપણે આજ પ્રસંગે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે આમંત્રિત કરીએ છીએ શ્રી રમેશભાઈ મેઘજીભાઈ પટેલને, કે જેઓ મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ શોભાવે છે. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેમની પાસે પિગમેન્ટ ઇન્ડસ્ટ્રીનો 31 વર્ષનો તેમજ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીનો 20 વર્ષનો બહોળો અનુભવ છે. મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર શ્રી પ્રફુલ્લ ત્રિવેદી સરને હું વિનંતી કરીશ કે તેઓ રમેશભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. બંનેને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. પ્રફુલ્લ સરને વિનંતી કરી મંચ પર આવે ને તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે શ્રી રમેશભાઈ પટેલનું. જોરદાર તાળીઓથી વધાવી લઈશું શ્રી રમેશભાઈ મેઘજીભાઈ પટેલ, ખૂબ ખૂબ આભાર. સાથે જ આપનો પણ ખૂબ ખૂબ આભાર પ્રફુલ્લ ત્રિવેદી સર. અને સર આપને વિનંતી કરીશ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. નમસ્તે મિત્રો, મંતવ્ય કોન્કલેવમાં ઉપસ્થિત રહેલા માનવંતા મહેમાનો, શ્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રીશ્રી, પુણેશભાઈ મોદી પ્રવાસન નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કુટીર ઉદ્યોગ સહકાર વન પર્યાવરણ મંત્રીશ્રી, શ્રી પ્રદીપભાઈ પરમાર સમાજ કલ્યાણ સમાજ સુરક્ષા મંત્રીશ્રી તથા મંતવ્ય ટીવીના પરિવારના સભ્યો, પત્રકારો, મીડિયા પ્રેસ અને ભાઈઓ અને બહેનો, ગુજરાતની ડબલ એન્જિન સરકારની વિકાસની દિશામાં ઝડપભેર જે ગતિથી આગળ વધી રહી છે એની ઝલક મેળવવા માટે આજે યોજાયેલા કાર્યક્રમમાં મને બોલાવ્યો અને બોલવાની તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે કેન્દ્રની નરેન્દ્રભાઈની મોદી સરકારની સહયોગથી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર ગુજરાત રાજ્યની પ્રજાને જોડીને તેની સિદ્ધિઓ માટે બહુ સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે. જે કામ કરવામાં આવી રહ્યું છે એ બદલ તેમને અથવા અને સરે મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડબલ એન્જિન સરકારમાં ડબલ લાભ તો હોય જ છે, પણ મોસાળમાં જમણવારમાં મા પીરસનારી હોય ત્યાં આપણે એનો અર્થ ગુજરાતીઓને કહેવાનો ના હોય કે નરેન્દ્રભાઈ કેન્દ્રમાં બેઠા છે, ભૂપેન્દ્રભાઈ અહીંયા રાજ્ય સરકાર ચલાવી રહ્યા છે. એટલે એ બંને ડબલ એન્જિન સરકાર ચલાવી રહ્યા છે, એટલે એના લીધે આપણી ડબલ એન્જિન સરકાર ખૂબ સક્સેસ જાય એ બદલ હું બધાને ખાસ આભાર માનું છું. ગુજરાત ફરી એકવાર અન્ય રાજ્યો વચ્ચે ઔદ્યોગિક રોકાણમાં ઇન્ડેક્સમાં અગ્રતાક્રમ પર છે. મશીનરી, સાધન સામગ્રી, મકાન અને કારખાનાની દ્રષ્ટિએ કોઈપણ ભારત રાજ્યમાં કરતાં વધુ સમૃદ્ધ રાજ્ય છે.
डबल एंजिननी सरकार अथाग मेहनत करी रही छे। इन्फ्रास्ट्रक्चर नीतिओनी संदर्भमां जरूरी फेरफारो करीने उद्योगोने सशक्त बनावी तमाम शक्यताओ माटे दरवाजाओ खोली दीधा छे। गुजरात औद्योगिक क्रांति तरफ आगळ वधी रह्युं छे। वडाप्रधान नरेन्द्र मोदी साहेबे पहला क्लाइमेट चेन्ज विभागमां शुरू करवानी राज्यनी गरिमाने वधारो कर्यो छे। आ वर्षे राज्य सरकार द्वारा समग्र राज्यमां तमाम महानगरपालिका नगरपालिका तालुका पंचायत गामडाओमां पण वधु रोपाओनी वावणी थाय अने पर्यावरणनुं रक्षण थाय ए माटे महाकार्य प्रारंभ करेलुं छे। एशियाटिक સિંહોના રક્ષણ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાયન પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઈટેક મોનિટરિંગની પણ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। આજે ગુજરાતે સ્વાસ્થ્યની બાબતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, જેમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ આપણે ત્યાં આવી રહી છે। ઉદ્યોગ અને વેપાર ખેતી ક્ષેત્રે વિકાસના નવા પરિણામો હાંસલ કર્યા છે। ખેતી અને પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં પણ ઘણી આગળ વધી છે। ડબલ એન્જિન સરકારના લીધે આપણો ડેરી ઉદ્યોગ ઘણો આગળ વધ્યો છે, પશુપાલન ઉદ્યોગ પણ ઘણો આગળ વધ્યો છે। બાંધકામ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવામાં સરકારે ઘણો બહુ મોટો સિંહ ફાળો આપ્યો છે। ડબલ એન્જિન સરકાર ગુજરાતને વિકાસની અનેક નવી ભેટ આપેલી છે। સૌથી મોટું ઉદાહરણ એટલે આપણી દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેન। બુલેટ ટ્રેન એ ડબલ એન્જિન સરકારને ડબલ સ્પીડમાં આગળ લઈ જાય એવી અભ્યર્થના સાથે હું વિરમું છું। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। ખૂબ ખૂબ આભાર શ્રી રમેશભાઈ પટેલ। અને હવે અંતમાં, ગુજરાત દેશ અને દુનિયામાં જ્યારે મંતવ્ય ન્યૂઝ ઘેર ઘેર જાણીતું નામ બન્યું છે, તટસ્થ સમાચાર માટે જે પ્રમાણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ, ત્યારે મંતવ્ય કોન્ક્લેવમાં આપ સૌએ આપની હાજરી આપી તો તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને ફરી એકવાર ડૉક્ટર સુરેશ પટેલને આમંત્રિત કરીશ આભાર વિધિ માટે।